રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા આયોજિત વાંચન પરબ મણકો ભાગ 55 માં આપ સૌ વાંચન રસિકોનું હૃદયપૂર્વક સ્વાગત છે. આજે રેખાઓમાં રહ્યો છે બિંદુઓનો સરવાળો, રેખાઓમાં રહ્યો છે બિંદુઓનો સરવાળો, મંઝિલ એ બીજું કાંઈ નહીં છે રસ્તાઓનો સરવાળો. આજે આ બિંદુઓ એક એક મણકા સાથે મળી અને આજે 55માં મણકા સુધી આ વાંચન પરબની યાત્રા અહીં પહોંચી છે. અને આપણે જ્યારે વાંચનની યાદ કરતા હોઈએ ત્યારે ગયા મહિને જ એટલે કે 23 એપ્રિલે વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે ગયો, વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ, ત્યારે આપણા ગુજરાતીના મશહૂર કવિ તુષાર શુક્લ એમની એક કવિતા આપની સમક્ષ પ્રસ્તુત કરવાનું મન થાય કે ગ્રંથ ખોલતા ગ્રંથિ મનની દૂર કરે સૌ બંધન, ગ્રંથ ખોલતા ગ્રંથિ મનની દૂર કરે સૌ બંધન, હે પુસ્તક તુજને વંદન. વિદ્યાદાયિની માત સરસ્વતી કેરો છે તું પ્રસાદ, વિદ્યાદાયિની માત સરસ્વતી કેરો છે તું પ્રસાદ, વાદ વિવાદને અંતે રચતું તું જ અજબ સંવાદ. સમાન સૌ તારી નજરોમાં, સમાન સૌ તારી નજરોમાં, ધનિક હોય કે નિર્ધન, હે પુસ્તક તુજને વંદન. પુસ્તક એવું પુષ્પ છે જે ના કદીએ કરમાતું, પુસ્તક એવું પુષ્પ છે જે ના કદીએ કરમાતું, પીડા થાતા પર્ણ છતાંય સદાય એ પમરાતું. ઉત્તમ પુસ્તક વાંચતા આખું મહેકી ઉઠે જીવન, હે પુસ્તક તુજને વંદન. ખૂબ સરસ કવિતા કવિશ્રી તુષાર શુક્લની આ વર્લ્ડ પુસ્તક દિવસ ઉપર. અને આજનો આપણો વાંચન પરબનો કાર્યક્રમ આગળ ધપાવીએ અને આપણી કાર્યક્રમની રૂપરેખા મુજબ આપણે પહેલા એક વિડીયોને માણીએ. Hot Italy and hot coffee. Hot Italy and hot coffee. Your favorite. Hello, Papa. What happened? आजकल तो ठीक से खाते ही नहीं, कल रात को भी नहीं, और देखो आज सुबह का ब्रेकफास्ट. अरे बेटा तुमने खाना खाया क्या? नहीं अभी तक नहीं. क्यों नहीं? माँ हो तो अपने लिए नहीं तो अपने बच्चे के लिए खाना चाहिए ना. मैं वेट कर रही थी. किसके लिए? इट्स मदर्स डे ना, सोचा आज अपने बच्चे को अपनी माँ के हाथ का बना खाना खिलाऊंगी. आज की छाया साथ तेरा साया, तुमसे ही सब जाना है माँ. माँ आपने खाना खाया? क्यों नहीं? माँ हो तुम अपने लिए नहीं तो अपने बच्चे के लिए तो खाना चाहिए ना. साथ तेरा साथ तुम
से सब जाना है माँ। મધર્સ ડે દર વર્ષે મે મહિનાનો બીજો રવિવાર એટલે મધર્સ ડે. આપણે માણસ છીએ અને માનવ પણ કહેવાઈએ. માનવ કે માની કોખમાં રહીને 9 મહિના રહીને જન્મ થયો એટલે માનવ કહેવાયો. અને બીજી રીતે કહીએ તો કે ઉપર જિસકા અંત નહીં ઉસે આસમા કહેતે હૈ. ઉપર જિસકા અંત નહીં ઉસે આસમા કહેતે હૈ, જહાં મેં જિસકા અંત નહીં ઉસે માં કહેતે હૈ. હમણાં જ મધર્સ ડે ગયો ને કાર્યક્રમને આગળ ધપાવતા આજનો આપણો વાંચનનો કોટ, પીપલ આર લાઈક બુક્સ, સમ ડિસીવ યુ વિથ ધેર કવર એન્ડ અધર્સ સરપ્રાઈઝ યુ વિથ ધેર કન્ટેન્ટ. આ પુસ્તકની મજા છે. આ સાથે આપણે પાછલા વીતી ગયેલા કેટલાક મણકાઓ ઉપર નજર ફેરવીએ. વીતી ગયેલા મણકાઓ, લાસ્ટ ગયા મહિને આપણે ડોક્ટર શરદ ઠાકરની ડોક્ટરની ડાયરી ઉપર આપણે એમને માણ્યા, અને આજે આપણો 55મો મણકો જે મધુશાલા ઉપર છે, કે જેમના રચયિતા શ્રી હરિવંશરાય શ્રીવાસ્તવ બચ્ચન, મૂળ નામ હરિવંશરાય શ્રીવાસ્તવ બચ્ચન કહેવાય. મધુશાલા એટલે મદિરાલય, પણ આજે જોવા જઈએ તો આ મદિરાલય છે ને એ પણ એક પાઠશાળા છે. આમ જોઈએ તો નશાની સ્થિતિ એટલે સહજ સ્થિતિ, જીવનના સર્વોચ્ચ સુખની પરિસ્થિતિ કે પરમ સમીપે પહોંચવાની સ્થિતિ. ઈશ્વરે જે આ સૃષ્ટિ ઘડી છે એના દરેક પદાર્થમાં દરેક વસ્તુમાં નશો છે, અને આપણે આ નશાને સુરા મદિરા કે જામના નામથી મર્યાદિત કરી દીધો છે. પરંતુ નશો ક્યાં નથી? માની મમતામાં નશો છે, પિતાના પ્રેમમાં નશો છે, ભાઈ બહેનના ઝઘડામાં નશો છે, મિત્રની ગાળમાં નશો છે, પ્રિયતમાના સ્મિતમાં નશો છે, કાજળ ભર્યા નયનોમાં નશો છે, શબ્દોને સુરાવલીનો નશો છે, ને મૌનના સંગીતનો નશો છે, વાંચન પરબના મણકાનો નશો છે, તો ત્રીજા શનિવારે અહીં મળવાનો નશો છે. અને મને આપ સૌની સામે ઉભા રહીને આ સંવાદ કરવાનો નશો છે. ત્યારે ભગવાને બનાવેલી આ પ્રત્યેક સર્જનમાં નશો છે. કહેવાય છે કે તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારા, તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારા, કયો એવો પદાર્થ છે કે જેમાં નશો નથી? આ માટે મધુશાલા કે જેમાં ગાંધીજીએ પણ કીધું છે કે હરિવંશરાય બચ્ચને મધુશાલા લખીને, એવું કહેવાય છે કે મધુશાલાને પ્રતીક બનાવીને એમણે સમાજ સુધારણાનું કાર્ય કર્યું છે. અને આજના આપણા વક્તા કે ડોક્ટર જગદીશ ત્રિવેદી, તેઓએ પણ ખૂબ સરસ કહ્યું છે કે દારૂનું પીઠું એ સમાજનું દૂષણ છે, દારૂનું પીઠું એ સમાજનું દૂષણ છે, પરંતુ કવિએ મધુશાલામાં આ દૂષણના પ્રતીક વડે શોષણને ખુલ્લું પાડી સમાજમાં પોષણ કરવાનું કાર્ય કર્યું છે. આથી મધુશાલા વિશે વધુ તો ન કહેતા, આપણે મધુશાલા તો આજના વક્તા સાથે સંગીતમય રૂપે માણશું, પરંતુ આજના રચયિતા કે હરિવંશરાય બચ્ચન, કે જેમણે 1968માં દો ચટ્ટાને કૃતિ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર અને એ જ વર્ષે સોવિયત લેન્ડ નેહરુ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. 1976ના વર્ષનો સાહિત્ય તથા શિક્ષણનો તેમને પદ્મભૂષણ પણ એનાયત થયેલો છે. તેઓ હિન્દી કવિતાના ઉત્તર છાયાવાદના મુખ્ય કવિઓમાંના એક ગણાય છે, અને તેમણે ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં હિન્દી ભાષાના વિશેષજ્ઞ તરીકે પણ સેવા આપી છે, તથા તેઓ રાજ્યસભામાં પણ નોમિની મેમ્બર તરીકે રહેલા છે. તેમની કેટલીક પ્રમુખ કૃતિઓની જો વાત કરીએ તો આપણને સૌને ખ્યાલ જ છે કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, અગ્નિપથ, આ સૌએ સાંભળેલી છે. પણ આ સાથે કેટલીક એવી પણ કવિતાઓ અને પુસ્તકો છે, કહીએ તો કે જીવન મેં એક સિતારા થા, માના વો બેહદ પ્યારા થા, વહ ડૂબ ગયા તો ડૂબ ગયા, અંબર કે આનંદ કો દેખો, કિતને ઇસકે તારે ટૂટે, કિતને ઇસકે પ્યારે છૂટે, જો છૂટ ગયા ફિર કહાં મિલે, પર બોલો તૂટે તારો પર,
कब अंबर शोक मनाता है, जो बीत गई सो बात गई, जो बीत गई सो बात गई, क्या भूलू क्या याद करू मधुशाला मधुबाला। अकुल अंतर, दो चट्टान, निशा निमंत्रण, अनेक पुस्तकों ना धनी हरिवंश राय बच्चन, अने आजना आपड़ा वक्ता डॉक्टर जगदीश त्रिवेदी के जेवो सुरेंद्रनगर ना वतनी छे, अने हास्य कलाकार, हास्य लेखक, नाट्य लेखक, नाट्यकार, अभिनेता, चिंतक अने समाज सेवक होवाने नाते बहुमुखी प्रतिभावना धनी छे। तेमने 3 वखत PhD कर्युं छे। आ साथे तेमने 2 વિદ્યાર્થીઓએ તેમના ઉપર, તેમના જીવન અને કવન ઉપર પણ PhD કરેલું છે, અને તેઓ આ સાથે વિદ્યાર્થીઓના ગાઈડ તરીકે પણ રહેલા છે। એટલે એવું કહી શકીએ કે ડોક્ટર જગદીશ ત્રિવેદી છે એ પોતે વિદ્યાર્થી, વિદ્યાગુરુ અને વિષય, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ રહી ચૂક્યા છે। તેમણે અત્યાર સુધીમાં 74 પુસ્તકો લખ્યા છે, જેમાંથી 6 પુસ્તકોને ગુજરાતી સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કર્યા છે, અને તેમને એક પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે પારિતોષિક પણ મળેલ છે। તેમનો એક લેખ આપણા ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક મંડળમાં 7મા ધોરણમાં આવે છે, તથા તેમનો બીજો એક લેખ મહારાષ્ટ્ર રાજ્યના પાઠ્યપુસ્તક મંડળમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે। 23 જેટલા દેશોની 76 વખત વિદેશી યાત્રા કરીને 3000થી પણ વધુ પારિવારિક હાસ્ય અને સંસ્કારવર્ધક સાહિત્યની તેમણે પ્રસ્તુતિ કરી છે। વર્ષ 2017થી તેમણે અર્થ ઉપાર્જનનો ત્યાગ કરેલો છે। સંપૂર્ણ આવક તેમની તેઓ આરોગ્ય અને શિક્ષણ પાછળ પ્રદાન કરે છે, અને અત્યાર સુધીમાં તેમણે 7 સરકારી શાળાઓ અને 3 લાઇબ્રેરી માટે 3 કરોડથી પણ વધારે રકમનું દાન એકઠું કરી આપેલું છે। આ સાથે વધુ કંઈ ન કહેતા હું આજના વક્તા ડોક્ટર જગદીશ ત્રિવેદીને સ્ટેજ પર આમંત્રણ આપું કે તેઓ સ્ટેજ પર આવે અને આપણને સૌને આજના મધુશાલાના કાર્યક્રમમાં રસ તરબોળ કરે। ડોક્ટર જગદીશ ત્રિવેદી, ઓમ સહના વવતુ, સહનો ભુનક્તુ, સહવીર્યમ કરવા વહે, તેજસ્વીનાવધિતમસ્તુ, મા વિદ્વેષાવહે, ઓમ શાંતિ શાંતિ શાંતિ। રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા આયોજિત વાંચન પરબ નામનો સાહિત્ય રસિકો અને સાહિત્ય પ્રેમીઓને આકર્ષિત કરે એવો આ કાર્યક્રમ, એના 55મા મણકામાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, આપ સૌને વંદન કરું છું। આદરણીય જ્યોતિન્દ્ર મામા, આખાએ ભારતની સહકારી બેંકોનું જે નેતૃત્વ કરતા હોય, ગુજરાત રાજ્યની બેંકોનું જે મંડળ છે એના પ્રમુખ, એટલે સમજી શકાય કે આ કેવડી મોટી પ્રતિભા, એ પણ પોતાનો કિંમતી સમય કાઢી અને ખાસ પધાર્યા છે। બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન, પૂર્વ ચેરમેન, જેમણે મારી ગુજરાતી મધુશાલા પ્રગટ કરી છે, અને આ કાર્યક્રમ નિમિત્તે ખાસ એની નવી આવૃત્તિ જેમણે તાબડતોબ પ્રગટ કરી, એવા મારા વડીલ મિત્ર પ્રવીણ પ્રકાશન પ્રાઇવેટ લિમિટેડના આદરણીય ગોપાલભાઈ માકડિયા પણ અહીંયા ઉપસ્થિત છે। નામ લેવા બેસું તો ઘણા નામ લઈ શકાય, પણ 8-10 નામ હું ખાસ લઈ લઉં શરૂઆતમાં જ। એક તો સૌરાષ્ટ્ર ક્ષેત્રનું કવિતા ક્ષેત્રે બહુ મોટું નામ કહી શકાય એવા સંજુ વાળા ખાસ મારી વિનંતી અને માન આપીને પધાર્યા છે।
અહીંયા હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક મિલનભાઈ ત્રિવેદી છે, લોક સાહિત્યકાર ચંદ્રેશભાઈ ગઢવી પધાર્યા છે, અહીંયા ચિત્રલેખાના સિનિયર પત્રકાર અને ખૂબ સારા લેખક જ્વલંત છાયા પણ એમના દીકરા બિરજને લઈને આવ્યા છે, અહીંયા કથાકાર પૂજ્ય આકાશભાઈ પંડ્યા પણ મારી વિનંતીને માન આપી કથાકાર મધુશાલામાં આવે તો બહુ આનંદની વાત કહેવાય, કારણ કે આ ખરેખર શું મધુશાલા છે એ જાણે છે એટલે આવ્યા છે. નટવરભાઈ આહલપરા, પછી ડોક્ટર મનોજ જોશી, પોતે ખૂબ સારા લેખક, ખૂબ સારા ગાયક એટલે એ પણ છે, અકીલામાંથી તુષારભાઈ આવ્યા છે, પછી ખાસ મારો અંગત મિત્ર નાટ્ય અભિનેતા અને દિગ્દર્શક પિતાના પગલે પગલે ચાલીને બહુ સારું કામ કરી રહ્યો છે, અને આકાશવાણીના ઉદ્ઘોષક રાજુ યાજ્ઞિક પણ સપત્ની પધાર્યા છે. વિપશ્યનાની અંદર જેમણે મને માર્ગદર્શન આપ્યું ડૉક્ટર લાખાણી સાહેબ એ પણ અહીં આવ્યા છે, પાછળ બેઠા છે, થોડા પણ હાજર છે. કદાચ કોઈ રહી જતું હોય, આરપી છે, કદાચ કોઈ રહી જતું હોય તો ક્ષમા કરજો, પણ અમારો જય હાજુ આ દિવ્યાંગ હોવા છતાંય એ વ્હીલચેરમાં બેસી અને એ પણ ખાસ આવ્યો છે, એટલે ઘણા બધા. હા, જીતુભાઈ વ્યાસ આવ્યા છે, મારા પરમ મિત્ર, એટલે ઘણા બધા એવા અહીંયા બેઠા છે કે જે આજની સાંજને વધુ રંગીન અને સંગીન બનાવી શકે એવા છે. કદાચ કોઈ રહી જતું હોય તો ક્ષમા કરજો. હું મારી વાત શરૂ કરું એ પહેલા ત્રણ અવતરણ મધુશાલા વિશેના હું તમને કહેવા માંગુ છું, થોડીક 5-10 મિનિટની ભૂમિકા, પછી આપણે કવિતાની અંદર પ્રવેશ કરીએ. પહેલું અવતરણ હમણાં જ ઉદ્ઘોષક બોલ્યા, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, એમણે મધુશાલા વિશે એમ કહ્યું છે, અને ક્યારે કહ્યું, 1943-44 ની અંદર ઇન્દોરમાં હિન્દી સાહિત્ય પરિષદનું અધિવેશન હતું અને એના પ્રમુખ સ્થાને મહાત્મા ગાંધીજી હતા, અને મધુશાલા તો 1933માં સૌ પ્રથમ વખત રજૂ થયેલી, અને પહેલી જ રજૂઆતમાં એટલી બધી લોકપ્રિય થઈ કે પછી તો એવું થયું કે હરિવંશરાય બચ્ચન વગર મુસાયરો શરૂ ન થાય અને મધુશાલા વગર મુસાયરો પૂરો ન થાય એવી લોકપ્રિયતા. પણ બહેનો, એવું કે આ 43-44 નો સમય ઇન્દોરમાં અધિવેશન, છેલ્લા દિવસે ત્રિદિવસીય અધિવેશનના છેલ્લા દિવસે મુસાયરાનો કાયમનો ઉપક્રમ, અને એમાં બધા જ કવિઓ આવેલા, પણ આયોજકોએ હરિવંશરાયને બોલાવીને કીધું કે આજે બાપુ બેસવાના છે એટલે મધુશાલા રહેવા દેજો, કારણ કે બાપુ દારૂના વિરોધી છે. ગાંધીજી પાસે આ સમાચાર પહોંચ્યા, ગાંધીજી હરિવંશરાય વિશે આમ સાંભળેલું, મધુશાલા વિશે સાંભળેલું, એટલે ગાંધી બાપુએ કીધું કે મારે એ કવિને મળવું છે, અને હરિવંશરાય મધુશાલા લઈ અને સંકોચ સાથે ગાંધી બાપુ પાસે ગયા, અને ગાંધી બાપુએ થોડા પાના ફેરવી અને પછી હરિવંશરાયને એમ કીધું હતું કે આજ રાતના મુસાયરામાં બીજી કોઈ કવિતા વાંચો કે ન વાંચો, પણ મધુશાલા અવશ્ય વાંચજો. એટલે ગાંધી બાપુ હોય કે મોરારી બાપુ, અડખે પડખે વાળા બહુ લોહી પીવે. બાપુને આ નથી ગમતું, બાપુને તે નથી ગમતું, આ દરેક બાપુ મચાયેલું આવે.
પણ ખરેખર બાપુને ગમતું હોય ઉદારતાથી એ સ્વીકારે, કારણ કે આ વસ્તુ શું છે એ જ્યારે સમજાય ત્યારે અણધમો દૂર થાય. અને પછી ગાંધી બાપુનું સ્ટેટમેન્ટ હતું જે ઉદ્ઘોષક બોલ્યા કે મધુશાલાની અંદર કવિએ મધુશાલાને પ્રતીક બનાવી અને સમાજ સુધારણાનું કામ કર્યું છે. બીજું અવતરણ, કવિના સુપુત્ર ગઈ સદીના મહાનાયક ડોક્ટર અમિતાભ બચ્ચન એમ કહે છે કે મારા જીવનમાં જ્યારે મૂંઝવણ વધી જાય ત્યારે હું મારા પિતાજીની કવિતા વાંચું છું. તમે વિચાર કરો, એમણે આ કવિતાને શાસ્ત્રોની સાથે મૂકી, વેદની સાથે મૂકી. નહીતર માણા ભગવદ્ ગીતા વાંચે, વેદ વાંચે, પુરાણ વાંચે શાસ્ત્રીજી. પણ એમ કહે છે અમિતાભ કે મારી મૂંઝવણ વધી જાય ત્યારે હું મારા પિતાજીની કવિતાઓ વાંચું છું અને દરેક વખતે હું મૂંઝવણમાંથી માર્ગ મેળવવામાં સફળ થયો છું. અને ત્રીજું અવતરણ આપણી ગુજરાતી ભાષાના, માતૃભાષાના મૂર્ધન્ય કવિ ભગવતી કુમાર શર્મા, એમણે મધુશાલા માટે એમ કીધું કે આ માનવ એકતાનું મહાકાવ્ય છે અને એની અંદર તત્વદર્શનની અર્થ છાયાઓ છે જે વાચકને, જે ભાવકને કબીરના તત્વદર્શનનો અનુભવ કરાવે છે. કબીરના ચિંતન સાથે બચ્ચનજીને મૂક્યા ભગવતી કુમાર શર્માએ. અને હું આમાંથી પસાર થયો, પહેલી ચોખવટ કરી દઉં કે હું કવિ નથી, મેં બહુ કવિતાઓ લખી નથી, મારો એ વિષય પણ નથી. મારો વિષય તો રમૂજી ટૂચકા કહી અને જગતને હસાવવાનો છે. આ તો હું કેવી રીતે આમાં પ્રવેશો એ પણ કહીશ હું શરૂઆતમાં. પણ મેં આમાંથી પસાર થયા પછી જે નિષ્કર્ષ કાઢ્યો, ઉદ્ઘોષક એના વિશે પણ બોલ્યા છે, પણ હું એવું વ્યક્તિગત રીતે માનું છું કે આ મૈખાનું, આ પીઠું, આ મધુશાલા એ સમાજનું દૂષણ છે. પણ આ પુસ્તકની અંદર, આ કવિતાની અંદર હરિવંશરાય બચ્ચને આ દૂષણ દ્વારા સમાજના શોષણને ખુલ્લું પાડ્યું છે અને સમાજના શોષણને ખુલ્લું પાડી અને સમાજના પોષણનું કામ કર્યું છે. એટલે આ દૂષણ છે ને એ આમાં ભૂષણ બની જાય છે. આ મધુશાલા જ્યારે તમે સાંભળશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ એક બહુ ધીરજથી અને કાળજીપૂર્વક માણવા જેવી કવિતા છે. આમાં કોઈ શરાબીના કે દારૂના કે જામના કે મૈખાનાના કે શાકીના વખાણ કરવા માટે લખાયેલી આ કવિતા નથી. આટલી એક નાનકડી ભૂમિકા, મને આ વિચાર કેવી રીતે આવ્યો એ પણ કહી દઉં. 18 જાન્યુઆરી 2006 કવિનું અવસાન 18 જાન્યુઆરી 2003 ના દિવસે થયું. એમની પુણ્યતિથિ હતી યોગાનુયોગ. અને સુરત એક કાર્યક્રમ કરવા માટે હું સુરેન્દ્રનગરથી સુરત ટ્રેનમાં જતો હતો અને સુરતનો મારો એક મિત્ર નામ પરેશ ઠક્કર એ રાજકોટ આવેલો અને રાજકોટના એક પુસ્તક મેળામાં 18 જાન્યુઆરી 2006 ના દિવસે એણે મને ભેટ આપવા માટે ઓરિજિનલ મધુશાલા જે રાજપાલ એન્ડ કંપની દિલ્હીથી પબ્લિશ થયું, આમાં જે પિક્ચર બતાવ્યું હમણાં એણે હિન્દી મધુશાલા ઓરિજિનલ ખરીદી. પરેશ રાજકોટથી બેસવાનો હતો. કંઈ કહેવાનું છે? ઓકે. અને હું સુરેન્દ્રનગરથી બેસવાનો હતો. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને એને મને મૂળ મધુશાલા આપી મારા મિત્રે. હું બહુ ઈમાનદારીથી તમને કહું કે 18 જાન્યુઆરી 2006 ના દિવસે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને મને મૂળ મધુશાલા મળીને ત્યાં સુધી હું એવા ભ્રમમાં હતો 2006 સુધી કે હરિવંશરાય બચ્ચન છે ને એ બહુ અઠંગ શરાબી હશે,
દારૂના શોખીન છીએ અને દારૂ અને દારૂડિયાના વખાણ કરવા માટે એમણે આ કવિતા લખી છે. અને આ કવિતા પણ એક બે પાનાની કવિતા છે. આવો ભ્રમ 2006 સુધી. એ પહેલા મારા કાર્યક્રમોની અંદર હું મધુશાળાનો ઉલ્લેખ કરતો, તે પણ હું ઈમાનદારીથી કહી દઉં. આ મારા હાસ્યકાર મિત્રો જે બેઠા છે એને ખબર છે હું એક જોક કરતો 2006 પહેલા પણ, કે મારા મિત્ર અંબાલાલ ને અમારા વર્ગ શિક્ષકે એક સવાલ કર્યો ક્લાસરૂમમાં કે ડોક્ટર હરિવંશરાય બચ્ચનની સુપ્રસિદ્ધ રચના કઈ. અંબાલાલ ઉભો થઈને કે અમિતાભ બચ્ચન. આ રમૂજ તો હું વર્ષોથી કરતો અને પછી પાછો હું આમ જાણે મધુશાલાને ગોળીન પી ગયો હોઉં એવું દેખાડવા માટે ગોખેલી એક રૂબાઈ બોલતો, એક રૂબાઈ ગોખી નાખેલી મિલન. એક વર્ષ મેં એક બાર હી જલતી હોલી કી જ્વાલા, એક બાર હી લગતી બાજી જલતી દીપો કી માલા, કિંતુ એ દુનિયા વાલો આકર મદિરા લઈ દેખો, દિન કો હોલી રાત દિવાલી રોજ મનાતી મધુશાલા, કિંતુ કિસી દિન દુનિયા વાલો આ દેખો મદિરાલય મેં, દિન કો હોલી રાત દિવાલી રોજ મનાતી મધુશાલા. આ એક જ રૂબાઈ ગોખી નાખેલી. આ એવી રીતે બોલું કોકને એમ થાય કે મધુશાલા ઉપર પીએચડી કરી હોય છે, કશું જ જાણતો નહોતો સાહેબ. પણ રેલવે સ્ટેશને મને એ ભેટ મળી પુસ્તિકા, મેં વાંચવાનું શરૂ કર્યું અને જેમ જેમ વાંચતો ગયો એમ એની અંદર હું ખૂંચતો ગયો, ખૂંપતો ગયો. મેં જાણ્યું કે આપણા ભારતની અનેક ભાષાઓમાં મધુશાલાનો અનુવાદ થયો છે, આપણી પ્રાદેશિક ભાષાઓમાં. અને અંગ્રેજીની અંદર પણ ધ હાઉસ ઓફ વાઇન એવા શીર્ષકથી આનો અંગ્રેજીમાં પણ અનુવાદ થયો છે. એટલે મને કોઈ સારા ચોગડીએ વિચાર આવ્યો કે આ મધુશાલા આપણી માતૃભાષામાં કેમ ના આવે. અને એ રીતે પછી આ લખવાનું શરૂ કર્યું. આ એક નાનકડી ભૂમિકા. મિર્ચ મસાલાનું મોલડીમાં શૂટિંગ હતું. આમાંથી ઘણા લોકોને ખબર હશે, નસીરુદ્દીન શાહ રાજુને તો ખાસ ખબર છે અને ઓમપુરી આવા બધા દિગ્ગજ અભિનેતાઓએ મિર્ચ મસાલામાં અભિનયના અજવાળા પાથરા. હવે એ વખતે હું થાનમાં 1 રૂપિયાની 3 કોપી ઝેરોક્સ કાઢતો. મારા ગ્રાહકોએ મારા જેટલા જ બુદ્ધિશાળી એ મને ખરેખર પૂછતા કે અંગ્રેજીમાં ઝેરોક્સ કરો છો, અને હું પાછો જવાબ આપતો કે જાપાન નું મશીન લાવ્યો છું ને એટલે અંગ્રેજીમાં નીકળે. હવે આવી મારી જિંદગી. 4 વ્હીલ નું તો સપનું નહોતું આવતું, એક સેકન્ડ હેન્ડ સ્કૂટર હતું. ભાઈડે કિક મારી, કીધું આપણે શૂટિંગ જોવા જાવ મોલડી, અમારે બહુ નજીક થાય ચોટીલાની બાજુમાં ખાનથી. અને મારો પહેલો પ્રેમ નાટક એ તો બધાને ખબર છે, એટલે કીધું આપણે શૂટિંગ જોવું છે. કીક મારીને પહોંચ્યો સાહેબ, હું મોલડી ગયો ને મેં એક રબારણને જોઈ, મને એમ થયું કે આ કોઈ જાણીતી સ્ત્રી છે. હવે મોલડી તો હું જિંદગીમાં પહેલી વખત જતો હતો. મેં કીધું આ ગામમાં હું કોઈથી આવ્યો નથી અને છતાં આ બેન મને કેમ આટલી બધી આમ પરિચિત લાગે. 2-4-5 સેકન્ડ જ આ ભ્રમ રહ્યો, પછી તો તરત જ મને જ સમજાઈ ગયું કે ગુજરાતી રબારણના પોશાકની અંદર ઈ સ્મિતા પાટીલ હતા. પણ ચહેરો ખૂબ જાણીતો હોય અને પોશાક આ હોય એટલે થોડો જે ભ્રમ થઈ જાય એવો ભ્રમ થયો. એટલે મારી આ જે મધુશાલા છે, મારી મતિ બુદ્ધિ પ્રમાણે, મારી આવડત પ્રમાણે મેં આનો સમશ્લોકી અનુવાદ કર્યો છે. પણ આના વિશે મારે કંઈ કહેવાનું હોય તો હું એમ કહું કે આ મધુશાલા જે હું રજૂ કરું છું ને, એ અલ્હાબાદની હિન્દી યુવતીને ગુજરાતી ચણિયા ચોળી પહેરાવીને રજૂ કરું છું. આ આ આ ગુજરાતી
પોશાક પહેરેલી હિન્દી યુવતીનું કેટવોક છે આજનો કાર્યક્રમ. બીજું કશું જ નથી. એટલે આટલી નાનકડી ભૂમિકા. અને હું મધુશાલામાં પ્રવેશું એ પહેલા આ નવી આવૃત્તિનું માત્ર 2 મિનિટમાં વિમોચન પણ કરી લેવું છે, કે જેથી કરીને પછી કાર્યક્રમ જ્યારે પૂરો કરીએ ત્યારે બધા સમયસર અહીંથી નીકળી શકે. અને એક એ પણ કહી દઉં કે આજનો જે આ કાર્યક્રમ છે ને, એમાં 2 ધારાઓ સમાંતર ચાલશે. એક ડોક્ટર હરિવંશરાય બચ્ચનના જન્મ પૂર્વેથી શરૂ કરી અને એમના મૃત્યુ સુધીની જીવન ઝરમર એ આજના કાર્યક્રમની અંદર ચાલશે. અને વચ્ચે વચ્ચે એ વાતોની વચ્ચે વચ્ચે મને ગમતી એવી રૂબાયો. આમ તો ગાવું એ પણ મારો વિષય નથી, પણ આજે તરન્નુમમાં આમ બહુ ગાયું પણ ન કહેવાય અને બોલ્યા પણ ન કહેવાય એવા રાગમાં સંગીત સાથે મને ગમતી રૂબાયો હું તમારી સામે રજૂ કરીશ. આની અંદર તમને જાણીને આશ્ચર્ય થશે, જે લોકોએ આ વાંચ્યું નથી એને, કે હમણાં જે એક રૂબાઈ મેં 4 લીટીને રજૂ કરી, જેને ચોપાઈ પણ કહી શકો, આવી કુલ 139 ચોપાઈઓનું આ એક કાવ્ય છે. 139 એટલે 556 લીટીની કવિતા છે, જેને હું 1-2 પાનાની માનતો હતો, એ 556 લીટીની એક આખું પુસ્તક થાય એવી એક આ કવિતા છે. એટલે બધી રૂબાઈઓ તો રજૂ ન કરી શકાય, પણ મને ગમતી થોડી 20-25 રૂબાઈઓ જે તમને માણવી ગમશે એ પણ હું વચ્ચે રજૂ કરીશ. એટલે જીવન અને કવન એ બંને પેરેલલ ચાલશે આજના કાર્યક્રમની અંદર. હરિવંશરાય બચ્ચનનું જીવન અને આ એમનું કવન, બસ આટલી એક ભૂમિકા મારે 10-12 મિનિટમાં તમારી સામે રજૂ કરવી હતી. કારણ કે અહીંયા તો બધા સુગ્ન છે, આ 55મો મણકો છે. બાકી મામા સુરતમાં કાર્યક્રમ રાખ્યો હતો ને તો અડધા એમ વિચારીને આવ્યા હતા કે દારૂના વખાણ સાંભળવા જવાનું, અને આ જોક નથી, અડધા ઉપર. અને તમે જાણો છો કે ગુજરાતમાં દારૂ બંધી છે પણ સુરતમાં નથી, એટલે ઈ જે ભ્રમમાં જે 50% આવેલા એના 50%, એટલે ઓડિયન્સના 25% તો 1-2 પેગ મારીને આવેલા. ઈ કે જરાક આમ મોજમાં જઈને તો મધુશાલા સાંભળવાની મજા આવે. એમાં એક ભાઈએ તો કીધું ઈ કે ભેગું લઈ લે, અમારો પરેશ હતો એમાં જેને મને મધુશાલા આપી, એના મિત્રે કીધું કે ભેગું લઈ લે, કે કેમ તો કે જગદીશભાઈ હો પી હે, ઈ હો પી હે, હા ઈ અગાડી નહીં પીવે તો પછાડી જઈને પી હે, અને નહીં પીએ તો આપણે પીવું યાર. એટલે ઈ લોકો જુદી ઇમ્પ્રેશન થી આવેલા અને આખી વાત જુદી હતી. પછી તો ઉતરી ગયો, કારણ કે આમાં આખી વાત જ જુદી છે. પણ અહીંયા તો આ 55મો મણકો છે, સાહિત્યના રસિક સુગ્ન લોકો બેઠા છે, એટલે મધુશાલાને વાંચી સમજી વિચારીને આવ્યા હોય એવા લોકો બેઠા છે. એટલે બસ વિશેષ કશું જ નથી કહેતો, અહીંયા વિમોચન લઈ લેવું છે ને આપણે, અહીંયા વિમોચન લઈ લે. આદરણીય જ્યોતિન્દ્ર મામાને વિનંતી કરું, જે મહેમાનોને બોલાવવાના હોય, ગોપાલભાઈ ચેરમેન, વાઇસ ચેરમેન, એક સંજીવભાઈ વાળાને ખાસ બોલાવજો, કારણ કે કવિતા જગતનું ઘરેણું છે. અને ખાસ મારી વિનંતી, મને પણ એક આનંદનો અવસર છે કે મધુશાલાની 3જી આવૃત્તિનું અહીં આપણે સૌ વિમોચન કરી રહ્યા છીએ, જે આપણે સૌ માણશું, જેના માટે હું જ્યોતિન્દ્ર મામા, બેંકના ચેરમેન શૈલેષભાઈ ઠાકર, વાઇસ ચેરમેન જીમીભાઈ દક્ષિણી અને સીઈઓ સર શર્મા સર તથા સંજુ વાળા અને પ્રવીણ પ્રકાશનના માલિક ગોપાલભાઈ માકણી, આપ સૌને હું આમંત્રણ આપું કે તમે સૌ આવો સ્ટેજ પર અને પુસ્તકનું વિમોચન કરીએ. ગોપાલભાઈ ગોપાલભાઈ આવો, મામા પાસે આવો,
બરાબર તમે બંને કરો. પ્રકાશકે પ્રગટ કરી આપી છે અને ગોપાલભાઈના વખાણ કરું તો એમને ન ગમે, પણ ધંધા કરતા પણ ગુજરાતી સાહિત્યને પ્રોત્સાહન આપવાની વૃત્તિ જેમનામાં વધારે છે એવા પ્રકાશક. ભગવદ્ ગોમંડળ જયારે પ્રગટ કર્યું ત્યારે એ સફળ ન થયું હોત તો કદાચ રસ્તા ઉપર આવી જવું પડે ગરબાર વેચીને. એવડું મોટું જોખમ, જો કે સાહસ છે ને એ પટેલ સમાજની રગોમાં દોડતું હોય છે, એટલે એમને ગમે નહીં, પણ આ બે શબ્દ હું કહીશ કે એવી લાગણીથી ઘણા પુસ્તકો એમણે મારા અને અન્ય સર્જકોના પ્રગટ કર્યા છે. નહીતર એકવાર એક પ્રકાશક ને ત્યાં હું બેઠો હતો અને કાવ્ય સંગ્રહ મારા હાથમાં આવ્યો, કિંમત વાંચી તો 40 રૂપિયા અને 10 પૈસા. એટલે મેં પ્રકાશક ને કીધું, મેં કીધું 40 રૂપિયા મેળે ન રખાય તો એ મને કે તો કવિને શું દેવું. શરૂ કરીએ મહેફિલ મધુશાલા. મધુશાલાની મહેફિલ અને આ દીવાને આમ નથી, આ દીવાને ખાસ છે. કારણ કે આ કાર્યક્રમ જયારે પૂરો થશે 8:30 વાગે, 1 કલાક ને 7 મિનિટ હું બોલીશ, ત્યારે કંઈક સારો લઈને જતા હોય એવો અનુભવ તમને બધાને થશે. ભારતનું એક રાજ્ય ઉત્તર પ્રદેશ આજે પણ બહુ ચર્ચામાં છે. ઉત્તર પ્રદેશનો બસ્તી જિલ્લો અને એ જિલ્લાની અંદર વર્ષો પહેલા શ્રાવ નામના રાજાએ એક નગર વસાવ્યું. એ શ્રાવ નામનો રાજા હતો અને એણે વસ્તી વસાવી એટલે એ નગરનું નામ પાડ્યું શ્રાવસ્તી. એની અંદર કાયસ્થ કોમના લોકો વધારે રહેતા હતા અને શ્રાવસ્તીમાં રહેતા હોવાથી આપણે કેમ બોટાદ કરને ગામના નામ સાથે અટક બનાવી, એમ શ્રાવસ્તીમાં રહેતા હોવાથી એ કાયસ્થ કુળના લોકો એમની અટક શ્રીવાસ્તવ્ય શ્રીવાસ્તવ્ય લખતા જે કાળક્રમે શ્રીવાસ્તવ થઈ. એટલે તમે શ્રીવાસ્તવ અટકવાળા કોઈ પણ માણસને જુઓ તો નક્કી કરી લેજો કે એના મૂળ એ ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી નગર સુધી પહોંચે. આજના જ દિવ્ય ભાસ્કરમાં શ્રીવાસ્તવ અટકવાળી એક દીકરીને અકસ્માત થયો, મૃત્યુ જોવા જતી હતી અને વાગી ગયું, બ્રેન ડેડ થયું અને પછી એને અંગોનું દાન કર્યું. એની અટક યોગાનુયોગ આજે દિવ્ય ભાસ્કરમાં છે. શ્રીવાસ્તવ જામનગર રહેતા હતા અને જતા હતા ઉત્તર પ્રદેશમાં એના વતનમાં મૃત્યુ જોવા, પણ દુર્ભાગ્ય એ થયું તો એ શ્રીવાસ્તવના મૂળ ત્યાં હોય શ્રાવસ્તી. આ લોકો શ્રીવાસ્તવ થયા
હવે બન્યું એવું ઈ જમાનો છૂત અછૂત ના ભેદભાવ કાયસ્થ કુળના લોકો ઉપર થોડો સવર્ણો નો અન્યાય થોડો અત્યાચાર અને એનાથી કંટાળીને એક આખું ટોળું એક સમૂહ એ માઇગ્રેટ થાય છે એ લોકો ત્યાંથી હિજરત કરી અને શ્રાવસ્તીથી પ્રતાપગઢ જાય છે પ્રતાપગઢ અને એ જે સમૂહ હતો એની અંદર મનસા નામનો એક કાયસ્થ પુરુષ હતો જેનું નામ મનસા અને મનસાની છઠ્ઠી પેઢીએ પ્રતાપ નારાયણનો જન્મ થાય છે પ્રતાપગઢ નામ પ્રતાપ નારાયણ પ્રતાપ નારાયણે પ્રગતિ કરી એ પાછા પ્રતાપગઢ થી અલ્હાબાદ પહોંચ્યા ગામડામાંથી શહેરમાં પહોંચ્યા અલ્હાબાદ જઈ અને સુર સતી નામની એક યુવતી સાથે પ્રતાપ નારાયણે લગ્ન કર્યું દાંપત્ય જીવન શરૂ થયું પણ કરુણતા એવી હતી કે એક પછી એક પાંચ બાળકો જન્મ્યા પણ દુર્ભાગ્ય એવું કે એક પણ બાળક મોટું ન થાય બાલ્યાવસ્થામાં જ બાળક મરી જાય એક બે નહીં પાંચ વખત માતા બની અને પાંચે પાંચ બાળકો બહુ નાની ઉંમરમાં ગુજરી ગયા સુર સતીએ જ્યારે છઠ્ઠી વખત ગર્ભને ધારણ કર્યો ત્યારે સગાવાલા આડોશી પાડોશી એ બધાએ કહ્યું કે સગર્ભા સ્થિતિમાં માતા જો હરિવંશ પુરાણ વાંચે સાહેબ આપણા શાસ્ત્રોની તાકાત તો તમે જુઓ આ કોઈ અંધશ્રદ્ધાની વાત નથી આ સત્ય ઘટના છે જો સગર્ભા સ્થિતિમાં માતા હરિવંશ પુરાણ વાંચે તો જે બાળક જન્મશે એ લાંબુ જીવશે અને સુર સતીએ શ્રદ્ધા અને ભક્તિથી હરિવંશ પુરાણ વાંચ્યું પણ ખરું અને સાંભળ્યું પણ ખરું અને 27 નવેમ્બર 1907 ના દિવસે છઠ્ઠા નંબરના સંતાન તરીકે જે દીકરો જન્મો સાહેબ હરિવંશ પુરાણ ઉપરની એની શ્રદ્ધા તો જુઓ એ દીકરાનું નામ હરિવંશ રાય રાખ્યું વળી કોઈ કે કીધું ઈ કે હરિવંશ પુરાણ વાંચ્યું દીકરો જન્મી ગયો બધું બરાબર પણ હજી એક અખતરો કરો કે શું તો કે એની માતા એને ન દવડાવે પણ એની જગ્યાએ કોઈ દલિત સ્ત્રી આ બાળકને દવડાવે દલિત તો આ બાળક મરશે નહીં લક્ષ્મણીયા નામની એક દલિત સ્ત્રી એને પણ નાનકડું બાળક હતું એની છાતીમાં પણ દૂધ ભરેલું હતું અને દૂધ કરતાંય વધારે પ્રેમ ભરેલો હશે સાહેબ જે રીતે આહી રાણી એક થાનો લે ઉગાને દવડાવતી અને એક થાનો લે નવગણને દવડાવતી જ્યારે જાહલ અને ઉગાને દવડાવતા આહી રાણી એ પછીની વાત કરું છું અને નવગણ જ્યારે મહેમાન બનીને આવ્યા જાહલનું દાવણ છોડાવી અને નવગણને દવડાવવા માંડ્યા એવી જ રીતે આ લક્ષ્મણીયા નામની દલિત કન્યાએ પોતાના બાળકની સાથે સાથે ખૂબ જ પ્રેમથી ખૂબ જ લાગણીથી એના માથે હાથ ફેરવતા ફેરવતા હરિવંશરાયને પણ દુગ્ધપાન કરાયું ફીડિંગ કરાયું પણ કરુણતા એવી થઈ કે કાયસ્થ કોમના જે લોકો હતા જે એનો સમાજ હતો એની જ્ઞાતિ હતી એને આ ઘટનાનો વિરોધ કર્યો મામા એણે એમ કીધું કે પ્રતાપ નારાયણ તારા દીકરાને દલિત કન્યાએ દવડાવ્યો છે અમે તને નાતબાર મૂકી છે તારી સાથે રોટી અને બેટીનો વ્યવહાર આજથી બંધ હવે તમે વિચાર કરો કાયસ્થ કુળ બહુ ઉચ્ચ કુળ ન કહેવાય એ લોકો અત્યાચારથી કંટાળીને તો શ્રાવસ્તીથી પ્રતાપગઢ આવેલા અને પછી આ પ્રતાપ નારાયણ અલ્હાબાદ આવેલા એટલે બહુ ઉચ્ચ કક્ષાનું કુળ નહોતું એને પાછો દલિતોનો વિરોધ કર્યો આ તો કેવી વાત થઈ કે લાલુ પ્રસાદ યાદવ ભ્રષ્ટાચારીઓનો વિરોધ કરે
નાતવાર મૂક્યા પ્રતાપ નારાયણ અને સુરસતીને, તારી સાથે રોટી બેટીનો વ્યવહાર નહીં. પ્રતાપ નારાયણ તું કાયસ્થ નથી, નાનકડા હરિવંશરાયના માનસની અંદર આ બાબત બહુ દુઃખદાયક હતી. એ જેમ જેમ સમજણો થતો ગયો હરિવંશરાય બાળક, એમ એને અજ્ઞાતિનો અત્યાચાર, આ છૂત અને અછૂતનો ભેદ, આ એને બહુ બહુ એને દુઃખ આપતું. હરિવંશરાયના નાનપણના બે સાથી હતા. જૂની મેટ્રિકમાં જયારે હરિવંશરાય ભણતા ને ત્યારે બે અંગત કહી શકાય એવા એના મિત્રો, એક ચંપા નામની યુવતી હતી, અને આ ચંપા છે ને એ હરિવંશરાય જોડકણા લખે ને તો હાવ કેવી કવિતા લખતા હશે જૂની મેટ્રિકમાં હશે ત્યારે. પણ એના જોડકણાને પણ ચંપા પ્રોત્સાહન આપતી અને કવિતા લખવા માટે એને પ્રેરણા આપતી કે તું લખજે, તું સારું લખે છે. અને બીજો એક મિત્ર હતો કરકલ, એની સાથે ભણતો અને એ અન્યાય સામે લડવાનું બળ આપતો. ક્યાં તને અન્યાય કર્યો છે જ્ઞાતિ, એ શાળાની અંદર પણ કઈક ઝઘડો થાય તો હરિવંશરાયનો પક્ષ લઈ અને મેદાનમાં આવી જાય કરકલ. આ ચંપા અને કરકલ બે બહુ નજીકના એના મિત્રો હતા. પણ વળી દુર્ભાગ્ય એવું બન્યું, જો આ દુર્ભાગ્ય ક્યાં સુધી હરિવંશરાયનો પીછો નથી છોડતું એ તમે ખાસ જોજો. જન્મ પૂર્વેથી શરૂ થયું છે દુર્ભાગ્ય. વળી એક દુર્ભાગ્ય એવું બન્યું કે 6 જ મહિનાના અંતરમાં ચંપા અને કરકલ બે મરી ગયા. મિત્રોનો લાડ ખજાનો લૂંટાઈ ગયો છે. હરિવંશરાયને બહુ આઘાત લાગ્યો, અંતર્મુખી બની ગયા, નિશાળે જવાનું બંધ કર્યું અને પરિણામે જૂની મેટ્રિકમાં નાપાસ થયા. જો ચંપા અને કરકલ મેરા નો તો હરિવંશરાય નાપાસ નો થયા હોત. આટલી ભૂમિકા પછી પહેલી રૂબાઈ રજૂ કરું, મધુશાલાની અંદર કેવા લોકોનું સ્વાગત છે. પહેલી રૂબાઈ આજના કાર્યક્રમની, મેં કહ્યું એમ મારો બહુ ગાવાનો વિષય નથી એટલે ખાસ શબ્દ ઉપર વધારે ધ્યાન આપજો. હરિવંશરાયની મધુશાલામાં કેવા કેવા લોકોનું સ્વાગત છે. સકલ શાસ્ત્ર સળગાવી ચૂકી છે જેના અંતરની જ્વાળા, સકલ શાસ્ત્ર સળગાવી ચૂકી છે જેના અંતરની જ્વાળા, મંદિર મસ્જિદ ગિરજા સૌને છોડી ચૂકા જે મતવાલા, પંડિત મોમિન પાદરીઓના ફંદા જેણે કાપ્યા છે, કરી રહી છે સાદર એનું સ્વાગત મારી મધુશાળા, કરી રહી છે સાદર એનું સ્વાગત મારી મધુશાળા. સાહેબ, પંડિત મોમિન પાદરીઓના ફંદા જેણે કાપ્યા છે, આમાં કોઈ શાસ્ત્રનો વિરોધ નથી, પણ ધર્મના નામે થતા દતિંગનો વિરોધ છે, અંધશ્રદ્ધાનો વિરોધ છે, ગેરમાન્યતાઓનો વિરોધ છે. સકલ શાસ્ત્ર સળગાવી ચૂકી છે જેના અંતરની જ્વાળા, એટલે શાસ્ત્રનો વિરોધ નથી, પણ શાસ્ત્રના નામે જો દતિંગ ચાલતું હોય તો એવા શાસ્ત્રો જેના અંતરની જ્વાળાના કારણે સળગી ગયા છે. સકળ શાસ્ત્ર સળગાવી ચૂકી છે જેના અંતરની જ્વાળા, અને મંદિર મસ્જિદ ગિરજા સૌને છોડી ચૂક્યા જે મતવાલા, અને પંડિત મોમિન પાદરીઓના ફંદા જેણે કાપ્યા છે, કરી રહી છે સાદર એનું સ્વાગત મારી મધુશાળા. આવા લોકોનું સ્વાગત છે મારી મધુશાળામાં કે જે અંધશ્રદ્ધામાં કુરિવાજમાં ખદબદતા નથી, જેને છૂત અછૂતનો ભેદ નથી. અને સાહેબ, નાનપણમાં આ રીતે બહિષ્કાર થયો અને જ્ઞાતિના અપમાનનો ભોગ બનવું પડ્યું, એના પડઘા
આ મધુશાલામાં સંભળાય છે, હું 2 રૂપાય ખાલી આપું, એની અંદર તમને સ્પષ્ટ પડઘા સંભળાય કે આ હરિવંશ રાયને આ કેટલી હદે નહીં ગમ્યું હોય. શબ્દ સાંભળજો, પેલા હું ખાલી બોલીને રજૂ કરું, તમે થોડુંક ધીમું વગાડજો, તમારે હાલી ન થકતો, મારે થોડુંક દોડવું પડે છે. કદી ન પડતું કાને એણે અભડાવી મારી મદિરા. કવિ એમ કહે છે કે મધુશાલામાં કોઈ ક્યારેય કહેતું નથી કે આ માણસ મારા જામને, મારા પેગને, આ મારા પ્રાલાને અડી ગયો, એને મારી મદિરાને અભડાવી, હું નહીં પીવું. કોઈ દિવસ મધુશાલામાં આ કાને ન પડ્યું. કદી ન પડતું કાને એણે અભડાવી મારી મદિરા. કદી ન કહેતું કોઈ કે એણે બોટા છે મારા પ્યાલા. એણે મારા પ્યાલાને બોટો, એને એઠો કર્યો. સાહેબ, આ એઠો કરવાની વાત આવી ને એટલે હું કહી દઉં કે મધુશાલાની અંદર એઠું કરવાની વાત તો એક બાજુ રહી, કોઈ પીતો ન હોય ને તો એને માણા આગ્રહ કરી કે મીઠું કરી દે, ખાલી મીઠું કરી દે, મતલબ કે સહેજ એક બૂંદ પી લે. સાહેબ, આ દુનિયા જેને એઠું માને છે ને એને મધુશાલા મીઠું માને છે. આ તફાવત છે જગત અને મધુશાલા વચ્ચે. કદી ન કહેતું કોઈ કે એણે બોટા છે મારા પ્યાલા. નાત બધી ના લોકો અહીંયા સાથે બેસી પીવે છે. તમામ નાતના લોકો સાથે બેસીને પીવે છે. હવે છેલ્લી પંક્તિમાં જુઓ સાહેબ, 100 100, એક નહીં 100 100, નાત બધી ના લોકો અહીંયા સાથે બેસી પીવે છે. 100 100 સુધારકોનું કરતી કામ એકલી મધુશાલા. 100 100 સુધારકોનું કરતી કામ એકલી મધુશાલા. કદી ન પડતું કાને એણે બોટા છે મારા પ્યાલા. કદી ન કહેતું કોઈ કે એણે અભડાવી મારી મદિરા. એક રૂબાઈ ની હજી એક બીજી રૂબાઈ કહું સાહેબ તમને, એની અંદર પણ તમને આ અજ્ઞાતીનો બહિષ્કાર, એનું દુઃખ તમને ચોખ્ખું દેખાય હરિવંશ રાય ની કલમ ની અંદર. સમભાવ ધરીને સૌનું સ્વાગત અહીં કરે સાકીબાળા. સાકીબાળા એટલે જે દારૂ પીરસે છે એવી સ્ત્રી, એવી યુવતી એટલે સાકી. તો સાકી મધુશાલાની અંદર દરેકનું સમભાવથી સ્વાગત કરે છે. કવિ એમ કહે છે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ ક્યારેય જાય જ નહીં મધુશાલામાં, પણ દાખલા તરીકે નરેન્દ્રભાઈ જાય અને આપણો આ નાનકડો નિલેશ જાય. આ નિલેશભાઈ રહ્યા ને, એ કાયમ મને ફોન કરે ને તો કે હું નાનકડો નિલેશ બોલું. આટલા મોટા થઈ ગયા તો એ નાનકડો નિલેશ. તો નરેન્દ્રભાઈ જાય કે નાનકડો નિલેશ જાય, સાહેબ સાકી જે આવકાર આપે ને એમાં સાહેબ કોઈ જાતનો તફાવત ન હોય. સમભાવ. સમભાવ ધરીને સૌનું સ્વાગત અહીં કરે સાકી બાળા. બોટ ચતુરમાં ક્યાં છે અંતર અગર થયા જો મતવાલા. એક વખત એક પેગ પી ગયા પછી શું બોટ અને શું ચતુર, બે સમાન. પછી કોઈ બોટ નહીં, કોઈ ચતુર નહીં. નશામાં હોય છે સુખ દુઃખ. જગતમાં એક કક્ષા પર શરાબીને જ આવે છે મજા સુવાની રસ્તા પર. ડામર રોડ ઉપર હૂતો હોય ને તો એમ લાગે કે હવામણ રૂના ગાડલામાં હૂતો છું.
સમભાવ ધરીને સૌનું સ્વાગત અહીં કરે શાકી બાળા બોટ ચતુરમાં ક્યાં છે અંતર અગર થયા જો મતવાલા ભેદ થયો છે રંક રાયમાં ના કદીએ મદિરાલયમાં છેલ્લી પંક્તિ ઉપર દાદ માગીશ મિત્રો જો તમને મોજ આવે તો ભેદ થયો છે ના કદીએ રંક રાયમાં ભેદ જ નથી થયો સાહેબ અહીંયા રંક આવે કે રાજા આવે અહીંયા અભણ આવે કે ગરીબ આવે અહીંયા સાક્ષર આવે કે નિરક્ષર આવે અહીંયા ઊંચ આવે કે નીચ આવે કોઈ પણ પ્રકારનો માણસ આવે સાહેબ સમભાવથી સમભાવથી એનું એનું સ્વાગત થાય પણ છેલ્લી પંક્તિ જો તમને ગમે તો સમભાવ ધરીને સૌનું સ્વાગત અહીં કરે શાકી બાળા બોટ ચતુરમાં ક્યાં છે અંતર અગર થયા જો મતવાલા ભેદ થયો છે રંક રાયમાં ના કદીએ મદિરાલયમાં સામ્યવાદની પ્રથમ પ્રચાર છે આ મારી મધુશાલા સામ્યવાદની પ્રથમ પ્રચાર છે આ મારી મધુશાલા સામ્યવાદની પ્રથમ પ્રચાર આ સામ્યવાદની સૌથી પહેલી પ્રચારક આ મારી મધુશાલા એટલે આ બે ત્રણ રૂબાયો ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે કે કવિએ મધુશાલાને પ્રતીક બનાવી છે પણ કામ એને સમાજના જે કઈ દુર્ગુણો કોમવાદ અસ્પૃશ્યતા અંધશ્રદ્ધા આ તમામને ભાંગીને ભૂકો કરવાનું કામ આજથી 90 વર્ષ પહેલા કર્યું છે અમુક પંક્તિઓ આવશે જોજો કોમવાદની હિન્દુ મુસ્લિમની અમુક પંક્તિઓ સાહેબ અત્યારે 2022 ની અંદર એટલી જ પ્રસ્તુત લાગશે તમને 2022માં 1933માં લખેલી છે એ 2022માં પણ તમને પ્રસ્તુત લાગે એવું આ કાવ્ય એટલે મધુશાલા હરિવંશ રાયને બચ્ચાને બદલે બચ્ચન કહેતા એના પરિવારજનો એમ કહેતા કે ઇધર આ બચ્ચન એટલે બચ્ચા બદલે બચ્ચન બોલતા હતા સુન બચ્ચન બોલ બચ્ચન એટલે પછી પ્રતાપ નારાયણે નક્કી કર્યું કે જ્ઞાતિએ બહિષ્કાર કર્યો છે શ્રીવાસ્તવ અટક હવે નહીં રાખો એટલે પ્રતાપ નારાયણ સુધી શ્રીવાસ્તવ અટક પહોંચી હરિવંશ રાયને નવી અટક મળી બચ્ચન આ બચ્ચન અટક આમ જુઓ ને તો હરિવંશ રાય થી શરૂ થઈ વાયા અમિતાભ અભિષેક થઈ અને આરાધ્યા સુધી એટલે ચોથી પેઢી સુધી જ પહોંચી છે આ અટક પછી હરિવંશ રાયને વિચાર આવ્યો કે આ રીતે હવે વિષાદ સાથે આખી જિંદગી તો નહીં જીવાય અને બીજો વિચાર એ આવ્યો આ આ વિચાર પણ આમ અંડરલાઈન કરીને બોલું છું નાનકડા હરિવંશ રાયને મેટ્રિકમાં નાપાસ થયા પછી કે આ જે કંઈ જ્ઞાતિએ અમારી અવગણના કરી અમને જે દુઃખ આપ્યું એનું કારણ શું તો કે કાયસ્થ કુળના લોકો મારી જ્ઞાતિના લોકોની અંધશ્રદ્ધા અને અંધશ્રદ્ધાનું કારણ શું તો કે એમની નિરક્ષરતા આ આખો સમાજ અભણ છે નહીતર આવું ન કર્યું હોત એટલે હરિવંશ રાયે પ્રતિજ્ઞા કરી કે હું ખૂબ ભણીશ દેણું કરીને કરજો કરીને પણ ભણીશ મારા પરિવારને પણ ભણાવીશ મારા ભાવિ પરિવારને અને એના જ શબ્દો બોલો હરિવંશ રાયના એને પ્રતિજ્ઞા કરી કે હું જ્ઞાન અને શિક્ષણની નૌકામાં બેસી મારા પરિવારને અપમાનની વૈતરણી પાર કરાવીશ હું મોટો થઈને એવો બનીશ જ્ઞાન અને શિક્ષણની નૌકામાં બેસી અને મારા મા બાપે જે સહન કર્યું 5-5 દીકરા મરી જાય બાળપણની અંદર કેવડું મોટું દુઃખ પડ્યું હશે પ્રતાપ નારાયણ અને સુર સતી ઉપર અને આ છઠ્ઠો દીકરો જીવી ગયો તો આ રીતે જ્ઞાતિ બહિષ્કાર કરે આનું કારણ નિરક્ષરતા છે જો શિક્ષણનું કેટલું મોટું મહત્વ હું ખૂબ ભણીશ અને સાહેબ અમિતાભ બચ્ચનની કોઈ વાત મારે કરવાની નથી હું તો કેવળ હરિવંશ રાય બચ્ચન વિશે બોલવાનો છું એની રૂબાયો થોડી બોલવાનો છું પણ વાસ્તવિકતા એ છે
કે જે જ્ઞાતિએ નાતવાર મૂક્યા પ્રતાપ નારાયણને અને એમ કીધું કે તારી સાથે રોટી બેટીનો વ્યવહાર નહીં એટલે તને દીકરી આપશો નહીં અને તારા ઘરમાંથી દીકરી લેશું પણ નહીં, આવી રીતે જે પરિવારને નાત બહાર મૂક્યો એ પરિવારની ચોથી પેઢીએ સાહેબ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન પુત્ર વધુ બનીને આવ્યા. બેટી આપવાની ક્યાં વાત છે, ભગવાને મિસ વર્લ્ડ ઐશ્વર્યાને પુત્ર વધુ તરીકે મોકલી. જુઓ તમે કરવટ બદલે છે સમય. અને એટલે હું એવું કહેવા માંગુ છું કે માણસ ક્યારેય જન્મથી મહાન ન હોઈ શકે સાહેબ, હંમેશા એના કર્મથી મહાન હોય. આ કર્મોનું ફળ છે. હરિવંશરાય બચ્ચને ગાંઠ વાળી કે હું ખૂબ ભણીશ, મારા પરિવારને હું અપમાનની વૈતરણી પાર કરાવીશ. હવે જે વાત આવે છે સાહેબ, સંજુભાઈ તમે તો જાણો છો, કવિતાના માણસો બધા જ જાણે છે કે રૂબાઈની વાત નીકળે ત્યારે કયો કવિ યાદ આવે હિન્દી જગતમાં? એક જ નામ યાદ આવે, ઉમર ખૈયામ. રૂબાઈ એનાથી સારી કોઈની નહીં છે. એક હિન્દી ફિલ્મનું ગીત છે, તમારે પાદ પૂર્તિ કરવાની છે. અબ્દુલ્લા ફિલ્મનું ગીત છે, ફિરોઝ ખાને એમાં એક્ટિંગ કરેલી. મેને પૂછા ચાંદ સે કિ દેખા હૈ કહીં. હા, મનોજભાઈ બેઠો હોય ને હું ગાઉં ને એટલે મને સંકોચ તો ઘણો થાય. મેને પૂછા ચાંદ સે કિ દેખા હૈ કહીં મેરે યાર કા હસીન. ચાંદ ને કહા ચાંદની કી કસમ નહીં નહીં નહીં. એમાં એક પંક્તિ આવે છે, પાદ પૂર્તિ કરજો તમે કવિતાના માણસો છો એટલે. મીર કી ગઝલ કહું તુઝે મેં, મીર કી ગઝલ કહું તુઝે મેં, યા કહું ખયામ કી રૂબાઈ. તમે વિચાર કરો કે હિન્દી ફિલ્મનું ગીત લખવા વાળાએ પ્રિયતમાને ઉપમા આપી કે જો હું તને ગઝલ કહું તો બીજા કોઈની નહીં, હું તને મીરની ગઝલ કહું, અને જો હું તને રૂબાઈ કહું તો ઉમર ખયામની રૂબાઈ કહું. આનંદ બક્ષી પગે લાગી લાગીને બોલાવ્યા, કારણ કે ઈ પડકારો કરે. જો આ આનંદ બક્ષી ની મને ખબર નહોતી એટલે મને આમ મોજ આવે ને કે નહીં બસ આ. આમ તો આખું ઓડિયન્સ મેં કહ્યું એમ, રાજકોટ નાગરિક સહકારી બેંકનો આ ઉપક્રમ અત્યંત લોકપ્રિય થયો છે અને આ કઈ પહેલો મણકો નથી, 55મો મણકો છે. 55 ઓર યે હે મેરા બચપન, કવિતામાં યે મેરા બચપન હૈ. હા, એટલે 1933 ની સાલ, હરિવંશરાયની જુવાની ફાટ ફાટ, કારણ કે હાથમાં જન્મેલો માણસ 26 વર્ષનો યુવાન એક દિવસ બાથરૂમમાં નાય છે અને કોઈ પણ માણસ સાહેબ નાતો હોય ને ત્યારે મોજમાં જ હોય. તમે જોજો હોશિયાળા મોઢે તો કોક જ નાય, કારણ કે બાથરૂમ પહેરીને નાતો હોય, મોટા ભાગે મોજમાં હોય માણસ, કારણ કે એ વખતે એકલો હોય, નાતો હોય, પાછું ગાતા આવડે કે ન આવડે મારી જેમ તો એક ગાતો હોય, નાતો હોય, ગાતો હોય, મદમાતો હોય, મોજમાં હોય. આ 26 વર્ષનો સાહેબ યુવાન એક દિવસ નાય છે અને નાતા નાતા
ઉમર ખયામની રૂબાઈના બંધારણમાં સાહેબ ચાર પંક્તિ ઉતરે છે ઉપરથી. કવિતા છે ને એ સાહેબ ઉપરથી ઉતરે. કવિતાના મીટરને આમ ગા લગા લગા ગા લગા એમ લખી અને પછી લખવા બે તો ન આવે સાહેબ, એ તો ઉતરે. કવિતાના કોચિંગ ક્લાસ ન હોય કવિતા એવી રીતે ન આવે સાહેબ, એ જોડકણા આવે કવિતા નો આવે. કવિતા તો ઉતરે અને કવિ જન્મે નહીં, કવિ અવતરે સાહેબ. ભલે કવિની મેં રમૂજી કરી આ 40 રૂપિયા 10 પૈસા, પણ અહમદ મકરાણી મને યાદ આવે કે નીકળશે એક બે હરણા કવિના પોસ્ટમોર્ટમમાં, નીકળશે કંઈક ચાંદરણા કવિના પોસ્ટમોર્ટમમાં, તડકતી પ્યાસ એના હોઠ પર હરદમ ભલે રહેતી. ભલે આખી જિંદગી કવિ ગરીબ ગુજરાન કરીને જીવો હોય પણ કવિની તાકાત તમે જોજો કે તડકતી પ્યાસ એના હોઠ પર હરદમ ભલે રહેતી, નીકળશે સેંકડો ઝરણા કવિના પોસ્ટમોર્ટમમાં. આ કવિ છે એટલે હું ચશ્મા ચડાવવાની રજા લઉં. ઈ જે રૂબાઈ છે સાહેબ, હરિવંશરાય બચ્ચન હમામ ની અંદર એટલે કે મધુશાલા જન્મી છે, બાથરૂમમાં હમામમાં જન્મી છે, અને એમાં જે પંક્તિ ચાર અવતરી, ફિલોસોફી ક્યાં છે સાહેબ? હવે જોજો તમે આ આ તત્વ ચિંતન મધુશાલાનું. કે મદિરા લઈ જવાને ઘરથી નીકળે છે પીવા વાળા, મદિરા લઈ જવાને ઘરથી નીકળે છે પીવા વાળા, કીએ માર્ગે જાઉં એની અવઢવમાં જવા વાળા. ભક્તિનો માર્ગ લ્યો કે તમે તમારો ધંધા રોજગારનો માર્ગ લ્યો કે પછી તમે કલાકારો કલાનો માર્ગ લ્યો કે પછી શિક્ષણનો માર્ગ લ્યો, આ તમામ માર્ગની વાત આ ચાર પંક્તિની અંદર કવિએ બહુ સરસ રીતે રજૂ કરી છે. કે મદિરા લઈ જવાને ઘરથી નીકળે છે પીવા વાળા, પણ કે માર્ગે જાઉં. ભગવાન પાસે જવા માટે ત્રણ માર્ગ આપ્યા પાછા, જ્ઞાન ને ભક્તિ ને કર્મ, અવઢવમાં છે. મદિરા લઈ જવાને ઘરથી નીકળે છે પીવા વાળા, કીએ માર્ગે જાઉં એની અવઢવમાં જવા વાળા, અલગ અલગ પથ દેખાડે સૌ, હું તો એક જ વાત કરું. કઈ વાત? કે એક જ માર્ગ પકડ, ગતિ કર, મળી જવાની મધુશાલા. એક માર્ગ પકડી રાખો સાહેબ તો મધુશાલા મળવાની જ છે, જીવનનો આનંદ મળવાનો છે. ઉદ્ઘોષકે જે કીધું ને કે દરેક જગ્યાએ મધુશાલા છે, મય છે. મદિરા લઈ જવાને ઘરથી નીકળે છે પીવા વાળા, કીએ માર્ગે જાઉં એની ઓઢવમાં જવા વાળા, અલગ અલગ પથ દેખાડે સૌ, હું તો એક જ વાત કરું, એક જ માર્ગ પકડ, ગતિ કર, મળી જવાની મધુશાલા. એક જ માર્ગ પકડ, ગતિ કર, મળી જવાની મધુશાલા. કવિએ એમ કીધું કે મધુશાલામાં જે રંગોનું વૈવિધ્ય છે એ તમને મેઘધનુષમાં પણ નહીં જોવા મળે. હવે જો કવિની કલ્પના સાહેબ, મહેંદી રંગી કોમળ કર્મા સાહેબ, એને એની એની દ્રષ્ટિ જુઓ તમે, કોમળ છે શાકીનો કર એનો હાથ, અને પાછો મહેંદી રંગેલો છે. મહેંદી રંગી કોમળ કરમા, માણેક શા મયના પ્યાલા, મયના પ્યાલા માણેક જેવા છે. મહેંદી રંગી કોમળ કરમા, માણેક શા મયના પ્યાલા, દરાખ રંગી ગુમટો ટાણી, દરાખ રંગી ગુમટો તાણી, સ્વર્ણ વર્ણ સાકી બાળા. કંચન વર્ણી છે સાકી, અને પાછો દ્રાક્ષ રંગી ગુમટો, દરાખ રંગી તાણી ગુમટો, સ્વર્ણ વર્ણ સાકી બાળા. પાગ રીંગણી નીલમ ચોરણી, સજા દજા પીવા વાળા. અહીંયા જે પીવા વાળા આવે છે એ સજા દજા,
કોકના લગ્નમાં જાતા હોય એમ અત્તર છાંટીને આવે અને રંગબેરંગી પોશાક પહેરીને આવે સાહેબ. પાગ રીંગણી નીલમ ચોરણી સજા ધજા પીવા વાળા અને છેલ્લી પંક્તિમાં મેઘ ધનુ ને મીનો ભણાવે મહારંગીલી મધુશાલા. મેઘ ધનુ ને મીનો ભણાવે મહારંગીલી મધુશાલા. મેઘ ધનુ થી સ્પર્ધા કરતી મહારંગીલી મધુશાલા. મેઘ ધનુ સાથે સ્પર્ધા કરી શકે એને મહાત કરી શકે એવું રંગોનું વૈવિધ્ય ક્યાંય હોય તો એ મધુશાલામાં છે. કવિ એમ કહે 1933 ની વાત છે, જે વર્ષમાં મધુશાલાનો જન્મ થયો. એક પછી એક રૂબાયો લખાતી ગઈ. કાશી એટલે કે બનારસ ની અંદર હિન્દુ વિશ્વવિદ્યાલયનું એક અધિવેશન હતું, એમાં સૌ પ્રથમ વખત હરિવંશરાય બચ્ચને મધુશાલા રજૂ કરી. 1933 માં જ લખાય, એ જ વર્ષે કાશીમાં રજૂ કરી બનારસ. અને મેં કહ્યું એમ આ કવિતા જેવી બળકટ હતી, રાતોરાત લોકપ્રિય થઈ. સોશિયલ મીડિયા આવું હતું નહીં, છતાંય રાતોરાત આખા ભારતની અંદર આ કવિતા લોકપ્રિય થઈ કંઠોપકંઠ. અને પછી મેં કહ્યું એમ હરિવંશરાય વગર મુસાયરો શરૂ ન થાય, મધુશાલા વગર મુસાયરો પૂરો ન થાય. ઉત્તર પ્રદેશના જ સિરાથુ જિલ્લાની અંદર રૂપનારાયણ નામનું એક ગામ, તમને નામ લાગે કોઈનું પણ ગામનું નામ છે રૂપનારાયણ. એની અંદર રામકિશોર અને રામચંદ્ર નામના બે ભાઈ રહેતા હતા. એમાં જે રામકિશોર હતો એને ત્યાં ચાર સંતાન, એમાં ચોથા નંબરની જે હતી એ દીકરી હતી જેનું નામ નહીં બોલો, કોક નામ બોલો, શ્યામા. યસ, પ્રતિભાબેન આમાં બહુ ઊંડા ઉતરી ગયા છે. મને મને ઘણા મેસેજ કર્યા કારણ કે હિન્દીના પ્રાધ્યાપિકા છે. હા, આ ભણાવી છે મધુશાળા, એમણે વાંચીને આવ્યો. શ્યામા નામની રામકિશોરની ચોથા નંબરની દીકરી પ્રતાપ નારાયણ સાહેબ વચન આપીને આવી ગયા ઘરે. હરિવંશરાય શ્યામાને જોઈ નહોતી અને પ્રતાપ નારાયણે આવીને કીધું કે મેં વચન આપી દીધું છે, મારો એક મિત્ર છે રામકિશોર, રામચંદ્રનો ભાઈ છે, રૂપનારાયણ ગામમાં રહે છે, એની દીકરી છે શ્યામા, એ મને તારી પત્ની માટે બરાબર લાગી છે, મેં વચન આપી દીધું છે. યુવાન હરિવંશરાય એમ કીધું કે તમે જે મારા માટે પસંદ કરી હશે એ કન્યા સુશીલ અને સંસ્કારી જશે, મને કોઈ જાતનો વાંધો નથી. પણ વિચાર તમે જોજો સાહેબ, 26-27 વર્ષના યુવાનના વિચાર જોજો, એ કે હું લગ્ન એની સાથે જ કરીશ, પણ મારી ત્રણ નાનકડી શરત છે પપ્પા. કે કઈ ત્રણ શરત? તો કે એક, હું દહેજ બિલકુલ નહીં લઉં. સાહેબ, ઈ જમાનામાં હું કરિયાવર બિલકુલ નહીં લઉં. હજી હમણાં સુધી કરિયાવર માટે થઈને સ્ત્રીઓને સળગાવવામાં આવે છે, હમણાં સુધી એવા કિસ્સા આપણા જોવા સાંભળવામાં આવતા. હા, હું તરી તરી વરથી જે પ્રાઇમસ ઉપર રસોઈ કરતી હોય એ તરી વરમાં ન ફાટે. અને વહુ આવે પછી સાહેબ 30 દિવસમાં ફાટે. આ અત્યારના જમાનાની વાત છે, તો હું તો આ વાત કરું છું 1930-33 વચ્ચેની. અને આ યુવાન એમ કહે છે, એમ કઈ હરિવંશરાય બચ્ચન નથી થવાતું, એના એના વિચારોને વંદન કરજો સાહેબ. હું તો એક ટપાલી બનીને આવ્યો છું, હું તો હરિવંશરાય બચ્ચનના વિચારોને એની વાતને તમારા સુધી પહોંચાડવા માટેનો આઈ એમ અ મેસેન્જર ઓનલી, હું તો ટપાલી છું. આ મારા કોઈ વિચાર નથી, આ તો બધા જ હરિવંશરાયના વિચાર હું તમને કહી રહ્યો છું. પણ એ માણસે એ વખતે 26-27 વર્ષની ઉંમરે ત્રણ શરત મૂકી કે ભલે મેં કન્યાને જોઈ નથી, લગ્ન એની સાથે જ કરીશ, પપ્પા તમે પસંદ કરી બરાબર જ હોય મારા માટે, પણ મારી ત્રણ શરત, હું દહેજ બિલકુલ નહીં લઉં, અને બીજી શરત કદાચ એ લોકો રોકડ કાંઈ આપે કે આ તો લક્ષ્મીજી કહેવાય, આમાં ના ન પડે, ના તો લેવું જ પડશે એમ કરીને કવર આપે,
કદાચ રોકડ આપે તો એ તમામ રકમ મારા નાના ભાઈ શાલિગ્રામના અભ્યાસ માટે વાપરવાની. અમિતાભના કાકાનું નામ શાલિગ્રામ કાકા. મારા નાના ભાઈના અભ્યાસ માટે વાપરવાની. અને ત્રીજી શરત એ હતી કે અત્યંત સાદાઈથી લગ્ન કરવાના. લગ્ન થયું. એક શિક્ષક હતો, એને ટીબીની બીમારી લાગુ પડી. જૂના જમાનામાં ટીબી એટલે રાજરોગ, માણસ મરી જાય, અસાધ્ય જેવો ગણાય રોગ. તો શિક્ષકને એની પત્ની દવાખાને લઈને ગઈ. ડોક્ટરે એને તપાસીને પછી પ્રિસ્ક્રિપ્શન લખી દીધું, પણ દવાઓનું લિસ્ટ જોયું. આ તો મામૂલી માસ્તર બિચારો. એ કે સાહેબ, આ તો બહુ મોંઘી દવાઓ છે, આ દવા લેવાના અમારી પાસે રૂપિયા નથી. ડોક્ટરનો સ્વભાવ થોડો ગરમ હતો, ગરમ હોય પાછા બહુ હારા હોય, દાંત કાઢી કાઢીને વાતું કરે, ઈ કદાચ સાચી દવા કરે કે ન કરે, પણ આ જે ખીજાતા હોય ને એનું પાછું નિદાન જોરદાર હોય. આવો મારો વ્યક્તિગત અનુભવ. ડોક્ટર ગરમ સ્વભાવના હતા, એ કે રૂપિયા ન હોય ને તો મરો. અને મરો કીધું ને શિક્ષકની પત્નીએ પતિનું બાવડું પકડી લીધું, નૈસર્ગિક વાતાવરણમાં લઈ ગઈ પત્ની, શહેરના પ્રદૂષણથી થોડા દૂર કુદરતી વાતાવરણમાં વાગુદળ લઈ ગઈ. ચોખા ઘી દૂધ ખવડાવ્યા, ઉદારતાથી સેવા કરી સાહેબ. અને કેવળ નૈસર્ગિક વાતાવરણ, ચોખા ઘી દૂધ, અને શિક્ષકને બેઠો કર્યો. પણ કરુણતા એ હતી કે જે દિવસે એ બીમાર પતિ ખાટલામાંથી ઊભો થયો અને તે જ દિવસે પત્નીએ ખાટલો ટાળ્યો, પત્ની બીમાર પડી ગઈ. અને પતિને બચાવનાર પત્ની પોતાની જાતને બચાવી ન શકી, એ ગુજરી ગઈ. આ પતિનું નામ હરિવંશરાય બચ્ચન અને પત્નીનું નામ શ્યામા બચ્ચન. છત્રીસમાં મૃત્યુ થાય છે, 1936માં શ્યામાનું. આત્મકથા લખી છે ચાર ભાગની, સમય મળે તો વાંચજો સાહેબ. ક્યાં ભૂલું, ક્યાં યાદ કરું. ચાર ભાગની નવલકથા હરિવંશરાય, આત્મકથા લખી છે. એમાં એક પ્રકરણનું ટાઇટલ તો એવું છે કે શ્યામાને મેરી બીમારી છીન લી. મારો રોગ એને લઈ લીધો, એને તો મને બચાવી લીધો, પણ હું એને બચાવી ન શક્યો. શ્યામા ગુજરી ગઈ. પાંચેક વર્ષ વિદુર તરીકે જીવા હરિવંશરાય. અને ડિસેમ્બર મહિનો 1941ની સાલ, અબોહરની અંદર હિન્દી સાહિત્ય પરિષદનું પાછું અધિવેશન, ત્રિદિવસીય, 27, 28, 29 ડિસેમ્બરની તારીખ અબોહરમાં સાહિત્યકારોનો મેળો ભરાણો છે. છેલ્લે દિવસે મુશાયરો. મુશાયરામાં 29મી ડિસેમ્બરની રાત્રે મુશાયરામાં છેલ્લે મધુશાલા રજૂ કરીને ભરપૂર દાદ મેળવી અને દાદના નશામાં ઝૂમતા હરિવંશરાય. એ વખતે દુનિયાવી મધુશાલાનો પણ નશો કરતા હતા, એકાદ બે પેક મારીને બોલતા. અને દાદના નશામાં ચકચૂર હરિવંશરાય સર્કિટ હાઉસ પહોંચે છે. ઈચ્છા તો એવી હતી કે અબોહરથી પોતાના વતન અલ્હાબાદ જવું. અને 1 જાન્યુઆરી 1942 નવા વર્ષનો પહેલો સૂર્યોદય, એ વખતે પ્રયાગ તીર્થની અંદર સ્નાન કરવું. હરિવંશરાયની આવી ઈચ્છા હતી કે પ્રયાગ તીર્થમાં સ્નાન કરવું નવા વર્ષના પ્રથમ સૂર્યોદય. પણ જેવા સર્કિટ હાઉસ પહોંચ્યા અને બરેલીથી એમના એક પરમ મિત્ર જેનું નામ ડોક્ટર પ્રકાશ, એનો
જોહરી અટક એની ડોક્ટર પ્રકાશ જોહરી પણ આ પ્રકાશ કહેતા એ પ્રકાશ નો ટેલિગ્રામ પડ્યો હતો સર્કિટ હાઉસ કે કમ સુન અને હરિવંશરાય અલ્હાબાદ જવાનું પડતું મૂકી અને ટ્રેનમાં બેસી ગયા અબોહરથી બરેલી પહોંચ્યા અને મિત્ર પ્રકાશના ઘરે આવીને હરિવંશરાય પૂછ્યું કે આવી રીતે તાબડતોબ મને અહીંયા બોલાવવાનું કારણ શું પ્રકાશ અને ત્યારે મિત્રે કીધું કે તારી એક બહુ મોટી પ્રશંસક અત્યારે અમારી મહેમાન બની છે અને એ તને મળવા માંગે છે અને આમ જ્યાં કીધું પ્રકાશની પત્ની પ્રેમા એનું નામ પ્રેમા એ ઓરડામાંથી એક યુવાન અને સ્વરૂપવાન યુવતીને લઈને આવી પંજાબી યુવતી એટલે હાઈટ પણ એની પૂરતી વળી પાછી રૂપાળી પાણી પીવે તો ગળામાં દેખાય એવી રૂપાળી અને પછી પ્રેમાએ એનો પરિચય આપ્યો કે જે કોલેજની અંદર હું પ્રિન્સિપાલ છું ત્યાં આ સાયકોલોજીની માનસ શાસ્ત્રની પ્રોફેસર છે એનું નામ છે મિસ તેજી સુરી કુમારી તેજી સુરી પછી રાત્રે ચારે બેઠા 30 ડિસેમ્બર 1941 ની રાત હતી વાળું કરીને ચારે બેઠા હરિવંશરાયે પૂછ્યું કે શું રજૂ કરું તેજી સુરેએ કીધું કે કવિને ફરમાઈશ ન હોય કારણ કે જે રીતે મોર છે ને એ વંશ મોર થી પર છે મોર ટંકો કરે તો એની મોજ લઈ લેવાય પણ પછી એકવાર ટંકો હાંભળા પછી એને એમ ન કહેવાય કે વંશ મોર એને મોજ આવે તો ટંકો કરે સાહેબ આ મોરલા જેવી ખુમારી અને ખુદારી કવિની પણ હોય છે એટલે તેજી સુરી તો વિવેક ભારો ભાર ભરેલી યુવતી એ કે કવિને ફરમાઈશ ન કરાય પણ તમે પૂછ્યું છે તો હું કહું કે મધુશાલાની જો થોડીક રૂબાઈઓ રજૂ કરશો તો મને બહુ ગમશે હું એકાદ બે રૂબાઈ લઈ લઉં પછી શું બન્યું એ કહું જે મને એક જ રૂબાઈ આવડતી હતી એનું ગુજરાતી એક વર્ષમાં એક જ વેળા સળગે હોળીની જ્વાલા એક વર્ષમાં એક જ વેળા સળગે હોળીની જ્વાલા એક જ વેળા લાગે બાજી પ્રગટે દીપોની માળા દુનિયા વાળા ક્યારેક કિંતુ આવી જુઓ મદિરાલયમાં દિવસે હોળી રાત દિવાળી રોજ મનાવે મધુશાળા દિવસે હોળી રાત દિવાળી રોજ મનાવે મધુશાળા આ પંક્તિમાં આ રૂબાઈમાં હું દાદ માગીશ સાહેબ અહીંયા શાસ્ત્રીજી બેઠા છે શું હરિવંશરાય કલ્પના કરી છે કે યજ્ઞ અગ્નિ માફક સળગે છે મદિરા ભઠ્ઠીની જ્વાળા સાહેબ યજ્ઞના અગ્નિ સાથે દારૂના ભઠ્ઠીની જ્વાળાની આ માણસ સરખામણી કરે છે અને હવે જો આ કમ્પેરિઝન કેવી રીતે આગળ વધે છે કે યજ્ઞ અગ્નિ માફક સળગે છે મદિરા ભઠ્ઠીની જ્વાળા ઋષિઓ પેઠે ધ્યાન ધરીને બેઠા સૌ પીવા વાળા કોઈ ઋષિ મુનિ ધ્યાન ધરીને બેઠા હોય એમ દારૂના પ્યાલાની સામે જોઈને બેઠા ઋષિઓ પેઠે ધ્યાન ધરીને બેઠા સૌ પીવા વાળા પેલા હું બોલી નાખું પછી ગાઈ નાખશું હવે જોજો કલ્પના સાહેબ મુનિ કન્યાઓ માફક ફરતી મધુઘટ લઈ શાકી બાળા જાણે કોઈ ઋષિ ની કન્યાઓ મધુઘટ લઈને ફરે છે આ આ આ જો એની કુંવારી કલ્પના સાહેબ મુનિ કન્યાઓ માફક ફરતી મધુઘટ લઈ શાકી બાળા
કોઈ તપોવન થી ક્યાં કમ છે મારી પાવન મધુશાળા, કોઈ તપોવન થી ક્યાં કમ છે મારી પાવન મધુશાળા. યજ્ઞ અગ્નિ માફક સળગે છે મદિરા ભટ્ટીની જ્વાળા, ઋષિઓ પેઠે ધ્યાન ધરીને બેઠા સૌ પીવા વાળા, મુનિ કન્યાઓ માફક ફરતી મધુઘટ લઈ શાકી બાળા. કોઈ તપોવંતી ક્યાં કમ છે મારી પાવન મધુશાળા. એ પાછા મધુશાળા ને પાવન કહે છે. કોઈ તપોવન થી ક્યાં કમ છે આ મારી પાવન મધુશાળા. આ પતિત નથી, આ પાવન છે સાહેબ. આવી રીતે રાત્રે મહેફિલ ચાલી ડોક્ટર પ્રકાશ જોહરીના ઘરે. 30 ડિસેમ્બરે પહેલી વખત મળ્યા. તમને આશ્ચર્ય થશે, વિધિન 25 ડેઝ ઓનલી 24 જાન્યુઆરી 1942 ના દિવસે અલ્હાબાદના જિલ્લા વિકાસ અધિકારી મિસ્ટર ડિક્સન ના બંગલે હરિવંશ રાય અને તેજી પરણી ગયા. 25 દિવસમાં પરણી ગયા સાહેબ. સરોજિની નાયડુએ તેજી બચ્ચનની ઓળખાણ ઇન્દિરા ગાંધી સાથે કરાવી હતી. તો ઇન્દિરા ગાંધીએ કીધું તેજીને કે તેજી તું તો મારા કરતા નાની છું, અને ઘણી તેજી રાખી તે. આ ક્યાંક ક્યાંક હાસ્ય કલાકાર આળો માથું મારે, ઘણું ધ્યાન રાખું કે એને ન આવવા દેવો, પણ એ પ્રગટે. અમિતાભ ને એટલે જ મંદી નથી નડતી કારણ કે દીકરો તેજી નો. ઇન્દિરા ગાંધીએ પૂછ્યું કે તેજી તું તો મારા કરતા નાની અને તું પરણી ગઈ. અને ત્યારે સરોજિની નાયડુની ઉપસ્થિતિમાં તેજી બચ્ચને ઇન્દિરાજીને કીધું હતું કે હું ઉચ્ચ કક્ષાનું કુળ, પંજાબીમાં શીખમાં પાછું ઉચ્ચ કુળની દીકરી. તેજી બચ્ચનના પિતાશ્રીએ વિલાયત જઈને બેરિસ્ટર થયેલા, પાછા ધર્મોપદેશક, પંજાબી ધર્મના પાછા એ મોટા ઉપદેશક, ધાર્મિક પ્રવચનો કરે, આખા સમાજમાં એનું બહુ મોટું માન, અમીર માણસ, પાછી કેવું કુંવારી, અને બચ્ચન સાહેબ વિધુર, કાયસ્થ કુળ. પણ હવે તેજી બચ્ચનના શબ્દો સાંભળજો. ઇન્દિરા ગાંધીને એટલું જ કીધું હતું કે પરસ્પર જ્યારે બંને બાજુ પ્રેમના અંકુર ફૂટે ત્યારે પરણવામાં મોડું ન કરાય. આ તેજીના શબ્દો હતા. અને એક સરસ ફિલોસોફી એમણે ઇન્દિરાજીને કીધી કે જેમ આંખ બે છે, હાથ બે છે, પગ બે છે, કાન બે છે, એમ હૃદય પણ બે જ હોય. આપણું એક હૃદય ક્યાં છે એ આપણે શોધી કાઢવાનું હોય. કયા ખોળિયામાં આપણું હૃદય ધબકે છે, કઈ છાતીમાં આપણું હૃદય ધબકે છે એ આપણે શોધવાનું હોય છે. અને મળી ગયા પછી મોડું ન કરાય. અને આમ જ્યાં તેજી બચ્ચને કીધું ને ઇન્દિરાજીને બળ મળી ગયું, ફડાકે ફિરોઝ ગાંધીને પરણી ગયા. એ વિચાર કરતા હતા, પ્રેમ તો થઈ ગયો તો, પણ આ તો પંડિતની દીકરી, નહેરુ ચાચાના દીકરી, અને હામે ફિરોઝ ગાંધી, એટલે હિંમત નહોતી આલતી. પણ આ તેજી બચ્ચને ઉદીપકનું કામ કર્યું. રસાયણ શાસ્ત્રમાં એવું હું ભણ્યો છું કે બે રસાયણ જ્યારે મિશ્રણ એનું થવાનું હોય, ભેગા થવાના હોય, ત્યારે એક રસાયણ ઉદીપકનું કામ કરે, એની અંદર ભળે નહીં, પણ એની હાજરીથી ઓલા બે ભેગા થઈ જાય, એને ઉદીપક કહેવાય સાહેબ. હાજરી માત્રથી પહેલા બે એનું જોડાણ થઈ જાય. આ ઉદીપક બની ગયા તેજીસુરી અને ઇન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધી. એમણે લગ્ન કરી લીધું અને એના રિસેપ્શન ની અંદર હરિવંશ રાય બચ્ચન અને તેજી બચ્ચને યુગલ ગીત ગાયું. રિસેપ્શનમાં પાછું ગીત ઠપકારી દીધું.
કારણ કે એને તો આમંત્રણ આપવું જ પડે. એટલે એકાદ બે રૂપાય વચ્ચે લઈ લઉં. હરિયાળું રહેતું મદિરાલય. જો હવે મદિરાલય અને જગત ની કેવી સરસ મજાની તુલના કવિ કરે છે કે હરિયાળું રહેતું મદિરાલય દુકાળમાં દુનિયાવાળા. આપણને દુકાળિયા કીધા અને અહીંયા તો મોજ છે. હરિયાળું રહેતું મદિરાલય દુકાળમાં દુનિયાવાળા, ત્યાં મોહરમનું અંધારું ને અહીં હોલિકાની જ્વાલા. આ મધુશાળાની અંદર તો હોળી પ્રગટાવી હોય ફાગણ મહિનાની પૂનમે, અને સાંજે કે રાત્રે હોળી પ્રગટી હોય, અને છતાંય એમ લાગે કે જાણે દી ઉગી ગયો એવું અજવાળું. એટલે હોળી હળગી છે અર્થમાં નહીં, અજવાળાના અર્થમાં સાહેબ. મધુશાળાની અંદર તો હોલિકાનું અજવાળું, એનો પ્રકાશ, અને ત્યાં મહોરમનું અંધાર દુકાળમાં. અને આ 365/24 હરિયાળું. હરિયાળું રહેતું મદિરાલય દુકાળમાં દુનિયાવાળા, ત્યાં મહોરમનું અંધારું ને અહીં હોલિકાની જ્વાળા. સ્વર્ગ ઉપરથી સીધી ઉતરી વસુધા પર ના હોય દુખી. જો એને કલ્પના કરી, આ મારી મધુશાળા તો સ્વર્ગમાંથી ઉતરી છે, જે રીતે ભાગીરથી ઉતરી એમ મારી મધુશાળા ઉતરી છે. આ સ્વર્ગ લોક થી સીધી ઉતરી છે, એ વસુધા ઉપર કોઈ થી દુખી ન થઈ શકે સાહેબ. સ્વર્ગ લોક થી સીધી ઉતરી વસુધા પર ના હોય દુખી. અને અંતિમ પંક્તિમાં જો આપણને કેવી થપ્પડ મારી દીધી કે ગાય મરસિયા દુનિયા આખી ઈદ મનાવે મધુશાળા, ગાય મરસિયા દુનિયા આખી ઈદ મનાવે મધુશાળા. હરિયાળું રહેતું મદિરાલય દુકાળમાં દુનિયાવાળા. ધીમે ધીમે આગળ વધારું એ પહેલા જે ખાસ જે કવિઓ જ છે અહીંયા જે બેઠા છે એને રસ પડે એવી એક પંક્તિ. બને પૂજારી સાકી સ્નેહી. સાહેબ મંદિરની અંદર પણ મધુશાળા, હું તમને કૃષ્ણની સાથે મધુશાળા, હું તમને વનરાયની સાથે મધુશાળા, ત્રણ ચાર પંક્તિઓ એવી હું પસંદ કરીને આવ્યો છું. હવે આ તમે જુઓ મંદિર કઈ રીતે મધુશાળા. બને પૂજારી સાકી સ્નેહી ગંગા જળ પાવન મદિરા. રહે ફેરવી અવિરત ગતિએ મહિના પ્યાળાની માળા. વધુ લે તો જા વધુ પીતો જા મહામંત્ર નો જાપ કરે. મહામંત્ર કેવો? વધુ લેતો જા વધુ પીતો જા, આ મંત્ર. ઓર લીએ જા ઓર પીએ જા મહામંત્ર કા જાપ કરે. વધુ લેતો જા વધુ પીતો જા મહામંત્ર નો જાપ કરે. હું શિવની પ્રતિમા થઈ બેસું મંદિર મારું મધુશાળા. હું શિવની પ્રતિમા થઈ બેસું મંદિર મારું મધુશાળા. અને હવે જોજો આ રૂબાઈ. વાઘીના ચાદર મંદિરમાં ચડીને મૂર્તિ પર માળા. એક દિવસ એવો આવ્યો કે ઝાલર ન વાગી સાહેબ, મૂર્તિ ઉપર માળા ન ચડી. શું કામ? કે વાઘીના ઝાલર મંદિરમાં ચડીને મૂર્તિ પર માળા. બેઠો જાહિદ નિજના ઘરમાં મારી મસ્જિદ ને તાળા. ન મસ્જિદ ખુલી ન મંદિર ખુલ્યું. વાઘીના ઝાલર મંદિરમાં ચડીને મૂર્તિ પર માળા. બેઠો જાહિદ નિજના ઘરમાં મારી મસ્જિદ ને તાળા.
લૂટા ખજાના રજવાડાના પીત ગઢોની પોય પડી ગઢની ભીતો પડી ગઈ ખજાના રજવાડાના લૂંટાઈ ગયા ન મંદિર ખુલ્યું ન મસ્જિદ ખુલી અને છતાંય જોજો મધુશાલાની તાકાત કે વાગીના જાલર મંદિરમાં ચડીને મૂર્તિ પર માળા બેઠો જાહિદ નિજના ઘરમાં મારી મસ્જિદને તાળા લૂંટા ખજાના રજવાડાના ભીત ગઢોની પોય પડી તો પણ રહ્યા સલામત પીવા વાળા ખુલી રહી આ મધુશાળા રહ્યા સલામત પીવા વાળા ખુલી રહી આ મધુશાળા મરી ગયા મોટા માંધાતા કોઈ નતા રોવા વાળા મોટા મોટા રાજા મહારાજાઓ મરી ગયા કોઈ રોવા વાળું નહોતું મરી ગયા મોટા માંધાતા કોઈ નતા રોવા વાળા થઈ ગયા સુમસામ મહેલો અતિ નાચતી સુરબાલા સત્તા પલટો થાય રાજની ભાગ્ય સુલક્ષ્મી સુઈ જાય તો પણ હશે મોજમાં પીવા વાળા હશે મોજમાં મધુશાલા હશે મોજમાં પીવા વાળા હશે જાગતી મધુશાલા પ્રલય થશે પણ બે તો રહેશે પ્રલય થઈ જાય આખી દુનિયાનો તો કવિ એમ કે છે કે બે રહેશે કલ્પના જુઓ પ્રલય થશે પણ બે તો રહેશે કોણ બે સુંદર સાકી યમ કાળા સાકી સુંદર છે યમ કાળા છે આ બાજુ રૂપ છે આ બાજુ કુરૂપ છે આ બે તો અખંડ રહેશે પ્રલય થશે તોય રહેશે પ્રલય થશે પણ બે તો રહેશે સુંદર સાકી યમ કાળા સુકાઈ જશે રસ શુષ્ક થશે રસ બે તો રહેશે એક હળાહળ ને મદિરા એક ઝેર નહીં હુકાય દ્રવ્ય સ્વરૂપે હુકાઈ જશે તો માણાની આંખો માંથી નહીં હુકાય માણાના વેણમાં રહેશે માણાના નેણમાં રહેશે પણ ઝેર જાશે નહીં પ્રલય થશે પણ બે તો રહેશે સુંદર સાકી યમ કાળા શુષ્ક થશે રસ બે તો રહેશે એક હળાહળ ને મદિરા ધૂમધામ ને ચહલ પહલના સ્થાન બધા સુમસામ થશે તો પણ હશે જાગતું મસાણ કાયમ લોકડાઉન ની અંદર બધું લોકડાઉન હતું સ્મશાન લોકડાઉન નહોતા સર એને બંધ ન કરી શકો તમે હશે જાગતું મશાણ કાયમ હશે જાગતી મધુશાલા હશે જાગતું મશાણ કાયમ હશે જાગતી મધુશાલા 24 જાન્યુઆરી 1941 ના દિવસે હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચન નું લગ્ન થયું એને બરાબર 9 મહિના પછી આ વાત કરું છું તારીખ સાથે 10 ઓક્ટોબર 1942 હરિવંશરાય સુતા છે એને એક સપનું આવે છે અને સપનામાં હરિવંશરાય જોયું તો શું જોયું કે એમના પિતા શ્રી પ્રતાપ નારાયણ એ નિજ મંદિરમાં એટલે એના ઘરની અંદર જે મંદિર હતું ઈ નિજ મંદિરમાં બેઠા બેઠા રામચરિત માનસ વાંચે છે અને સામે એમના માતુશ્રી સુરસતી ઈ બેઠા બેઠા રામચરિત માનસ તુલસીનું સાંભળે છે આવું સપનું 10 ઓક્ટોબર 1942 ની રાત્રે હરિવંશરાય જોયું અને એમાં મજાની ઘટના ઈ બની કે ઈ જે પિતાજી જે ચોપાઈ વાંચતા હતા ઈ ચોપાઈનો અર્થ એવો થયો કે તારા ઘરે રાજા જેવો પ્રતાપી પુત્ર અવતરશે અને સાહેબ હરિવંશરાય જપકીને જાગી ગયા આવું સપનું જોયું ને તરત જ તેજી તો સગર્ભા સ્થિતિમાં છેલ્લા દિવસો ચાલે
એને સુતાતા એને ડંડોળીને જગાડ્યા કે તેજી સુન, ક્યા હૈ, મેને એક ખ્વાબ દેખા, મે આવું એક સપનું જોયું, એમાં પિતાજી રામચરિત માનસ વાંચતા હતા આપણા નિજ મંદિરમાં, માતાજી સાંભળતા હતા, પણ એની અંદર જે પંક્તિ આવી, જે ચોપાઈ આવી, એનો અર્થ એવો થાય છે કે તારા ઘરે રાજા જેવો પ્રતાપી પુત્ર અવતરશે. હે તેજી, આ સાચું પડે તો? અને સાહેબ, બીજા જ દિવસે, નેક્સ્ટ ડે, વેરી નેક્સ્ટ ડે, 11 ઓક્ટોબર 1942 ની સાંજે નર્સિંગ હોમ ની અંદર એક પુત્ર રત્ન નો જન્મ થાય છે તેજીની કુખેથી. અને હિન્દી સાહિત્યના બહુ મોટા ગજાના કવિ, સમૃદ્ધ કવિ સુમિત્રાનંદન પંત, એ હરિવંશ રાયના મહેમાન હોય છે. બહુ મોટું નામ હરિવંશ રાય ને જગદીશ ત્રિવેદી કહું તો સુમિત્રા નંદન ને શાહબુદ્દીન રાઠોડ કહેવા પડે. સુમિત્રા નંદન નર્સિંગ હોમમાં બાળકને અને એની મમ્મીને જોવા જાય છે. તેજી બચ્ચન સૂતા છે, નાનકડું બાળક સૂતું છે, પણ બાળક એવું ગાઢ નિદ્રામાં. એટલે સુમિત્રા નંદન પંત અનાયાસ બોલી ગયા કે બચ્ચન દેખ તો સહી, તેરા બેટા કિતના શાંત હૈ, જૈસે કોઈ ધ્યાન મગ્ન અમિતાભ. સુમિત્રા નંદન પંતના મોઢામાંથી નીકળેલા, અનાયાસે નીકળેલા આ શબ્દને આ પતિ પત્નીએ પ્રસાદી માનીને સ્વીકાર કર્યો અને દીકરાનું નામ રાખ્યું અમિતાભ. અમિતાભ એટલે બુદ્ધ એવો અર્થ થાય, જૈસે કોઈ ધ્યાન મગ્ન અમિતાભ. કિતના શાંત હૈ. આ રીતે પ્રથમ પુત્રનો જન્મ થયો નર્સિંગ હોમની અંદર. પથિક બની હું ઘૂમી રહ્યો છું, બધી જગા મળતી મદિરા. આ આ જગા ને બધી જગા મળે, પણ પીતો નથી. પથિક બની હું ઘૂમી રહ્યો છું, બધી જગા મળતી મદિરા. બધી જગા મળી જાતી શાકી, બધી જગા મયના પ્યાલા. રોકાવામાં મને હે મિત્રો કષ્ટ નથી થવાનું કઈ. મળે ન મંદિર, મળે ન મસ્જિદ, મળી જાય છે મધુશાળા. મળે ન મંદિર, મળે ન મસ્જિદ, મળી જાય છે મધુશાળા. અને હવે સાંભળજો સાહેબ તમે, દૂધકારા મસ્જિદે અમને કહીને છે પીવા વાળા. મસ્જિદે કીધું કે અહીંયા નો આવશો ભાઈ, આ તો પીવા વાળા, ડુ નોટ કમ. દૂધકારા મસ્જિદે અમને કહીને છે પીવા વાળા. ઠુકરાવા ઠાકુર દ્વારા જોઈ હથેળી માં પ્યાલા. મસ્જિદે ઠુકરાવ્યા, મંદિરે ઠુકરાવ્યા, આના હાથમાં પ્યાલા છે, માળા હોવી જોઈએ, માળાની જગ્યાએ પ્યાલા. ખોટું ન લગાડતા, પણ ઘણી વખત સાહેબ માળા વાળા કરતા પ્યાલા વાળા વધારે ઈમાનદાર જોયા છો. દૂધકારા મસ્જિદે અમને કહીને છે પીવા વાળા. ઠુકરાવા ઠાકુર દ્વારા જોઈ હથેળી માં પ્યાલા. કોણ આશરો આપે જગમાં ભલા અભાગી કાફર ને. કાફર અમે તો પાછા અભાગ્યા, અમને કોણ આશરો આપે, ન મંદિર આપે, ન મસ્જિદ આપે. કોણ આશરો આપે જગમાં ભલા અભાગી કાફર ને.
હવે છેલ્લી પંક્તિ, આધાર શોધતા નો ધારાનો મીઠો આશરો મધુશાલા, આધાર શોધતા નો ધારાનો મીઠો આશરો. ચલાવી લેજો. સજે ન મસ્જિદ અને નમાજી એમ કહે અલ્લાહ તાલા. ખુદા એમ કહે છે કે મસ્જિદ ને ડેકોરેશન નો હોય, એને રંગરોગાન નો હોય, અને નમાજી એ કઈ બહુ આમ રંગબેરંગી કપડા નો પહેરવાના હોય. અત્તર ભલે છાંટે, બાકી સફેદ કપડા પહેરવાના, આમાં કઈ બહુ ડેકોરેશન નો હોય. સજે ન મસ્જિદ અને નમાજી એમ કહે અલ્લાહ તાલા. સજી દજી ને આવે સાકી ફણી ફણી ને પીનારા. જો મસ્જિદ ની અને મદિરાલય ની તુલના કરે છે આ કવિ સાહેબ. સજે ન મસ્જિદ અને નમાજી એમ કહે અલ્લાહ તાલા. સજી દજી ને આવે સાકી બની ઠણી ને પીનારા. શેખ થઈ શકે તુલના ક્યાંથી મસ્જિદ ની મદિરાલય થી. હવે ચોથી પંક્તિ, આની તો કમ્પેરિઝન જ ન હોય મસ્જિદ અને મદિરાલય ની મધુશાલા ની. શેખ થઈ શકે તુલના ક્યાંથી મસ્જિદ ની મદિરાલય થી. ચીર વિધવા છે મસ્જિદ તારી સદા સુહાગન મધુશાલા. ચીર વિધવા છે મસ્જિદ તારી સદા સુહાગન મધુશાલા. અને સાહેબ કલેજુ કાઢીને આપી દેવાનું મન થાય એવી રૂબાઈ મને જે બહુ ગમી સાહેબ, કે વાગી શરણાઈ અને નમાજી ભૂલી ગયો અલ્લાહ તાલા. મારવા ગયો અહીંયા નો વગાડે, નહીતર તો નમાજ પડતો હતો. વાગી શરણાઈ અને નમાજી ભૂલી ગયો અલ્લાહ તાલા. અને સાહેબ આ એક પંક્તિ માટે હું એમ કહી કે પીવા વાળા છે ને બધા હવા હોવર જીવે. આ એક પંક્તિમાં સંજય વાળા મારું કલેજુ કાઢીને આપી દઉં. આ કમ્પેરિઝન જો હરિવંશરાય બચ્ચન ની, કે શરણાઈ વાગી, ઓલો તો સાહેબ અલ્લાહ તાલા ને યાદ કરતો તો બંદગી કરતો તો, અને શરણાઈ વાગી એમાં તો બંદગી પડતી મૂકીને મારવા દોડ્યો, પણ આ બાજુ મધુશાલા ની અંદર સાહેબ તમે જુઓ કે વાગી શરણાઈ અને નમાજી ભૂલી ગયો અલ્લાહ તાલા. વીજ પડી પણ ધ્યાન સુરામાં મગ્ન રહ્યા પીવા વાળા. વીજળી પડી સાહેબ, રાજુભાઈ વીજળી પડી પણ પ્યાલાની સામે એક ધ્યાન થઈ મોજ થી બેઠા. જે થવું થાય, બાકી આ મોજ નથી લૂંટાવા દેવી સાહેબ. આ ખુમારી તો જુઓ પીવા વાળાની. હા, એટલે બ્રાહ્મણ નો દીકરો આશીર્વાદ આપે, વસ્તુ હારી નથી, પણ આ ખુમારી વાળાને કહેવાય કે જીવજો બાપ. આ ખુમારી તો લેવા જાવ નહીં આવે સાહેબ. આ આ દુકાને ન મળે, આ કુદરતી જ. એક દારૂડીઓ પડ્યો તો અહીંયા શાસ્ત્રી બાપા બેઠા છે, ગટરમાં પડ્યો તો એક સંત નીકળ્યા, મોટિવેશનલ લેક્ચર આપવા ઉભા રહી ગયા વગર ઓડિયન્સે. આ ધ્યાન રાખતો હોય આવી રીતે ગટરમાં પડ્યો. અને ત્યારે ઓલો થોડોક તો ભાનમાં હતો, અડધો ગટરમાં હતો અને અડધો બહાર હતો, છતાંય ભાનમાં હતો. એને કીધું કે બાપજી આ તો મારે રોજનું થયું, મેં હરરોજ નશે મેં હોતા હું ઓર શામ ગુજર જાતી હૈ. મેં હરરોજ નશે મેં હોતા હું ઓર શામ ગુજર જાતી હૈ, એક દિન શામ નશે મેં હોગી ઓર મેં ગુજર જાઉંગા. હું જયારે મરીશ ત્યારે આખી હાંજ ને ચડી જશે. સાંજ નશે મેં હોગી ઓર મેં ગુજર જાઉંગા. મારે તો આ રોજ નું થયું બાપજી, પણ તમે ધ્યાન રાખજો તમે પડતા નહીં. કારણ કે જો તમે પડ્યા ને
તો તમને અનુસરવા વાળા હજારો માણસો પડશે. એટલે તમે ધ્યાન રાખજો, અપને તો આગે પીછે દાએ બાએ કોઈ નહીં, પણ બાપજી તમે ધ્યાન રાખજો. આ આ આ તમે જુઓ તો ખરા, ભલે આ વસ્તુ સારી નથી, આ કઈ આ આ દારૂના પ્રમોશન નો પ્રોગ્રામ નથી, આ બેટી બચાવો એમ એમ આ આ દારૂ પીવડાવો એવો કોઈ સરકારશ્રી નો કાર્યક્રમ નથી, કે આ બેટી બચાવો ના કાર્યક્રમ એમ આ દારૂ પીવડાવો ના કાર્યક્રમ એવું નથી. આ મધુશાલા નો પ્રચાર પ્રસાર કરવા માટે થી હું નથી નીકળ્યો સાહેબ, પણ અમુક જે બાબત છે ને સાહેબ, એક શેર મિલન યાદ આવે કે નેકી હમે કુબૂલ, નેકી હમે કુબૂલ મગર બોલતી નહીં, વો લેજતે જો મેરે હર ગુનાહો મે થી. નેકી હમે કુબૂલ, નેકી બરાબર છે, પણ મારા ગુનામાં જે મને લિજ્જત આવતી હતી. એક ભાઈ હરિદ્વાર જઈને આવ્યો મામા, મેં કીધું ગંગામાં નાયો મન કે જરાય નહીં, મેં કીધું એક ડૂબકી મારી દીધી હોત ને માથેથી જો પાણી જતું રહ્યું હોત ને તો તારા પાપ બળી જાત. પણ એ માણસે મને બહુ સરસ જવાબ આપ્યો, મને કે એટલે ડૂબકી ન મારી. મેં કીધું કેમ? મને કે મેં જેટલા જેટલા પાપ કર્યા છે ને એ મારી મોજ માટે કર્યા છે, અને એને આ રીતે બાળીનું મારી મોજનું અપમાન કરવા નથી માંગતો. એટલે આ આ આ સમથિંગ હટકે, આ આ આ બધાને કદાચ ગળે ન ઉતરે એવી બાબતો છે મધુશાલાની. આપણે તો એમાંથી સાર ગ્રહણ કરવાનું છે, દારૂનો પ્રચાર નથી કરતો. પણ આ આ પંક્તિ મને બહુ ગમે છે કે વીજ પડી પણ ધ્યાન સુરામાં મગ્ન રહ્યા પીવા વાળા, શેખ ન માનો જો ખોટું તો સાવ કહું સાચું તમને. ચોથી પંક્તિમાં હરિવંશરાય કહે છે કે શેખ ન માનો જો ખોટું તો સાવ કહું સાચું તમને, શું કે યુગો સુધી મસ્જિદને દેશે જ્ઞાન ધ્યાનનું મધુશાલા. તમારી મસ્જિદને જ્ઞાનનું ધ્યાનનું જ્ઞાન એ મારી મધુશાલા આપશે. એક વખત ગાઈ નાખું, વાગી શરણાઈ અને નમાજી ભૂલી ગયો અલ્લા તાલા. એક વાર છે ને તમે બંધ રાખો, એક આ આ એક રૂપાયમાં મારે તમારી તાલીઓનું તાલ જોઈ. હવે મને ચડી છે, તાલીઓના તાલમાં મારે એક આ રૂબાઈ ગાવી છે, મને બહુ ગમે છે. એની બીજી પંક્તિ ઉપર તો સાહેબ કલેજું કાઢીને આપી દે હરિવંશરાય બચ્ચનને, કે વાગી શહનાઈ અને નમાજી ભૂલી ગયો અલ્લા તાલા. વાગી શહનાઈ અને નમાજી ભૂલી ગયો અલ્લા તાલા, વીજ પડી પણ ધ્યાન સુરામાં મગ્ન રહ્યા પીવા વાળા, શેખ ન માનો જો ખોટું તો સાવ કહું સાચું તમને, યુગો સુધી મસ્જિદને દેશે જ્ઞાન ધ્યાનનું મધુશાળા, યુગો સુધી મસ્જિદને દેશે જ્ઞાન ધ્યાનનું મધુશાળા. એક રૂબાઈ આમ આમ ચાલુ રાખો એટલે બોલી જ નાખો. આ રૂબાઈ જે છે ને સાહેબ એ 1922 ની અંદર અત્યારે તમને જો પ્રસ્તુત લાગે, 21 મે 2022 ના દિવસે જો પ્રસ્તુત લાગે તો આ ચાર પંક્તિ પૂરી થાય ને એટલે જગદીશ ને નહીં ડોક્ટર હરિવંશરાય બચ્ચન ને તાલીઓથી વધાવજો. આ મુસલમાન અને હિન્દુના કોમવાદ ઉપર આજથી 90 વર્ષ પહેલા લખાયેલી રૂબાઈ છે સાહેબ. હા એ વાત,
મુસલમાન હિન્દુ છે બે પણ એક છે બંને ના પ્યાલા મુસલમાન હિન્દુ છે બે પણ એક છે બંને ના પ્યાલા એક છે બંને નું મદિરાલય એક છે બંને નિહાલા એક છે બંને નું મદિરાલય એક છે બંને નિહાલા એક થશે ના બેઉ જ્યાં સુધી મંદિર મસ્જિદ માં જાશે વેર વધારે મંદિર મસ્જિદ મેળ કરાવે મધુશાળા વેર વધારે મંદિર મસ્જિદ મેળ કરાવે મધુશાળા મુસલમાન હિન્દુ છે બે મારા ગુરુ મુસલમાન છે મને બહુ આદર છે એ કોમ પ્રત્યે પણ સાહેબ 90 વર્ષ પહેલા કવિ લખે છે કે મુસલમાન હિન્દુ છે બે પણ એક છે બંનેની મદિરા એક છે બંનેનું મદિરાલય એક છે બંનેના પ્યાલા એક પાલામાં બે પીતા હોય જગદીશ ને જાવેદ એક થશે ના બેઉ જ્યાં સુધી મંદિર મસ્જિદ માં જાશે કારણ કે વેર વધારે મંદિર મસ્જિદ મેળ કરાવે મધુશાળા વેર વધારે મંદિર મસ્જિદ હવે હું બહુ ઝડપથી કારણ કે હવે સમય તો પૂરો થઈ ગયો છે પણ પાંચેક મિનિટમાં સમાપન કરું હરિવંશરાય બચ્ચન જે કોલેજમાં પ્રોફેસર હતા એક આ જે લોકો જઈ રહ્યા છે એને એક જાણ પણ કરી દઉં કે 12 આ મધુશાળા પ્રવીણ પ્રકાશન દ્વારા પ્રકાશિત આ ત્રીજી આવૃત્તિ જેનું હમણાં વિમોચન કર્યું એ 25% ડિસ્કાઉન્ટથી 30% ડિસ્કાઉન્ટથી 12 ઉપલબ્ધ છે જે લોકો જઈ રહ્યા છે એમને હું કહું છું લેતા જાજો ભલે વહેલા જાઓ પણ લેતા જાજો અને મારા પુસ્તકો આમ તો 25% ડિસ્કાઉન્ટ જ એ પુસ્તકોનું પણ મને મળે છે પ્રકાશક પાસેથી પણ આજે અહીંયા જ્યારે આવી સરસ મહેફિલ સજાવી છે રાજકોટ નાગરિક સહકારી બેંકે ત્યારે મને એમ થયું કે 25% ડિસ્કાઉન્ટ હું મારા તરફથી આપું એટલે 25% પ્રકાશક આપશે 25% મારા તરફથી એટલે મારા જે પુસ્તકો છે 4 જે હાસ્યના છે એ 50% ડિસ્કાઉન્ટથી અડધી કિંમતે મળશે અને મારા પુસ્તકોમાં એક નવો પ્રયોગ પણ કર્યો છે એની અંદર દરેક આર્ટિકલમાં બારકોડ રાખેલો છે એટલે કદાચ તમારે વાંચવું ન હોય અને તમારા મોબાઈલથી તમે બારકોડ સ્કેન કરશો એટલે તરત જ મારો વિડીયો ચાલુ થઈ જશે એ આર્ટિકલ વાંચવાની જરૂર નહીં હું બોલીને સંભળાવીશ એટલે આ સોશિયલ મીડિયાનો આ વિજ્ઞાનનો આવો સરસ સદુપયોગ કર્યો છે 50 આર્ટિકલનું પુસ્તક છે તો દરેકના સેપરેટ બારકોડ એટલે તમે મોબાઈલમાં સ્કેન કરો નથી વાંચવું એટલે જગદીશ ત્રિવેદી બોલવા માંડે તો તમે ખરીદવા ચાહો તો એ પણ લેજો મધુશાળા ખાસ લેજો ઝડપથી આ વાતને પૂરી કરું 5-1 મિનિટમાં હજી આ એકાદ કલાક હાલે હો હજી એકાદ કલાક હાલે પણ એવું કરવું નથી 5-1 મિનિટમાં વાતનું સમાપન કરવું છે મારે હરિવંશરાય બચ્ચન જે યુનિવર્સિટીમાં ભણતા હતા બ્રિટિશ કાઉન્સિલ તરફથી એવો પત્ર આપવામાં આવ્યો યુનિવર્સિટીને કે તમારી યુનિવર્સિટીમાંથી કોઈ ઇંગ્લિશના પ્રોફેસરને ઇંગ્લેન્ડ ભણવા આવવું હોય તો એની આવવા જવાની ટિકિટ અને એનો ભણવાનો ખર્ચ એની ફી એ બ્રિટિશ કાઉન્સિલ ભોગવશે પણ જે ભણવા આવે પ્રોફેસર એને રહેવા અને જમવાની વ્યવસ્થા જાતે કરવી પડશે હરિવંશરાયે નાનપણમાં પ્રતિજ્ઞા કરેલી કે હું ખૂબ ભણીશ એમને ઈચ્છા થઈ કે હું ઇંગ્લેન્ડ જઈ અને પીએચડી કરું હવે ત્યાં રહીને પીએચડી કરવાનો ખર્ચ 3000 રૂપિયા
ઇંગ્લેન્ડ સુધી જતા હોય એટલે સ્વાભાવિક છે કે યુરોપ ફરવા જવું જોઈએ. હરિવંશરાયને એ પણ શોખ, યુરોપ ફરવાના 2000 રૂપિયા, 5000 રૂપિયા લાવવા ક્યાંથી? આટલી મધુશાલા લોકપ્રિય થઈ હતી અને છતાંય પોતાનો નવો કાવ્ય સંગ્રહ સોપાન પ્રકાશકોના દાદરા ચડે, ઓલા દોયડા પકડી પકડીને લાકડાના દાદરા સોપાન વેચવા માટે. સાહેબ, આટલો લોકપ્રિય કવિ, આટલી લોકપ્રિય મધુશાલા આપ્યા પછી કોઈ અઘાટ વેચાણ આપવા તૈયાર હતા? રોયલ્ટી નહીં આપવાની, મારે કઈ આની, અરે હવે કઈ મારો હક નહીં. અને છતાંય 3000 થી વધારે કોઈ પ્રકાશકે આપવાની હા ન પાડી. હવે 3000 રૂપિયામાં જવું કેવી રીતે? એટલે દિલ્હી ગયા. સંબંધો સારા હતા, મેં કીધું ને, નહેરુ પરિવાર સાથે, કારણ કે તેજી બચ્ચન અને ઇન્દિરાજી બંને સખીઓ હતા. શિક્ષણ સચિવને મળ્યા, શિક્ષણ પ્રધાનને મળ્યા હરિવંશરાય, કે મારે ભણવા જવું છે, 5000 રૂપિયાની લોન આપો. બંનેએ ના પાડી, નિરાશ થઈને પાછા આવ્યા. તેજી બચ્ચને કીધું કે તમે મળવા જેવા માણસને તો મળ્યા જ નહીં. મારી બેનપણીના પિતાજી, આપણા વડાપ્રધાન નહેરુ ચાચાને મળો. ફરી પાછા હરિવંશરાય દિલ્હી ગયા, વડાપ્રધાનને મળ્યા. જવાહરલાલ નહેરુએ 5000ની જગ્યાએ 8000 મંજૂર કર્યા, 8000 રૂપિયા. પણ દુર્ભાગ્ય એવું હતું, જો દુર્ભાગ્ય કવિનો પીછો નથી છોડતો, જન્મ પૂર્વેથી શરૂ થયેલું દુર્ભાગ્ય. રમત એવી રમાઈ ગઈ યુનિવર્સિટીની અંદર મનોજ, કે પ્રોફેસર બચ્ચનની જગ્યાએ પ્રોફેસર દેવને પસંદ કર્યા. હવે જવાહરલાલ 8000 મંજૂર તો કરે સરકાર શ્રી તરફથી, પણ આને જવાનું જ ન થાય તો મળે નહીં, પ્રોફેસર દેવ જશે. પાછા મારતી સાયકલે કવિ ઘરે આવ્યા. તેજી બચ્ચને કીધું કે કેમ આટલા બધા ઉદાસ થઈ ગયા? તો કે 8000 મંજૂર તો થયા હતા, પણ મારું નામ જ મંજૂર ન થયું, અને હવે વટનો સવાલ છે, મરી જાઉં પણ ઇંગ્લેન્ડમાં પીએચડી કર્યા વગર હવે હું રહીશ નહીં, શું કરશું? તો કે 3000માં પ્રકાશકને સોપાન વેચી દો, તેજી બચ્ચન કહે છે, અને 2000માં મારા ઘરેણા વેચી દો. તેજી બચ્ચને ઘરેણા વેચ્યા, કવિએ સોપાન કાવ્ય સંગ્રહ વેચ્યો, આને કવન વેચ્યો, નારીએ એનું ગવન વેચ્યું. 5000 રૂપિયા લઈ અને કવિ ઇંગ્લેન્ડ પહોંચ્યા. બબ્બે યુનિવર્સિટી આ પાડતી હતી, ઓક્સફોર્ડ પણ આ પાડતી હતી અને કેમ્બ્રિજ પણ આ પાડતી હતી, પણ એને નક્કી કર્યું કે હું કેમ્બ્રિજમાં ભણીશ. હરિવંશરાય પહેલા એવી પ્રતિજ્ઞા કરી હતી કે જો હું સરકારના ખર્ચે જઉં તો પીએચડી પૂરું કરું ત્યાં સુધી એક પણ કવિતા નહીં લખું, હું પૂરતું ધ્યાન મારા અભ્યાસ ઉપર આપીશ. પણ હવે તો કરુણતા એવી હતી કે કવિતા લખવી ફરજિયાત હતી. હરિવંશરાય દરરોજ કવિતા લખે, અહીંયા ભારત મોકલે. તેજીએ 2 બાળકોના અભ્યાસ માટે થઈ અને પ્રોફેસરની નોકરી છોડી દીધી હતી. એમના પિતાશ્રી બહુ રૂપિયા વાળા, પણ આ લગ્ન ઉપર એનો ભયંકર વિરોધ હતો, એટલે એને સંબંધ વિચ્છેદ કરી નાખેલો. અને તેજી બચ્ચને હગા બાપ પાસે હાથ ન ફેલાયો. સાહેબ, 2 બાળકોના ઉછેર માટે નોકરી છોડી દીધેલી, આવકનું કોઈ સાધન નહોતું નાનકડા અમિતાભ અને અજિતાભ માટે. હરિવંશરાય દારૂ પીતા હતા, પણ અમિતાભ નાના હતા અને જયારે બીમાર પડ્યા ત્યારે એમણે પ્રતિજ્ઞા કરી કે મારો દીકરો જીવતો રહે ને તો હું જિંદગીમાં કોઈ દી દારૂ નહીં પીવું, અને એ રીતે એમણે દારૂ છોડ્યો. અને અજિતાભની આવી જ બીમારીમાં એમણે માંસાહારનો ત્યાગ કર્યો કે આ દીકરો જીવી જાય તો કોઈ દિવસ નોનવેજ નહીં ખાવ. 2 બાળકોનો ઉછેર થાય, પણ કવિતા લખવી ફરજિયાત હતી. કવિતા મોકલે. તેજી બચ્ચન અહીંના છાપાઓમાં, મેગેઝીનમાં એ કવિતા છાપવા મોકલે, અને એની 5 રૂપિયા, 2 રૂપિયા, 7 રૂપિયા એવી રોયલ્ટી આવે, અને એમાંથી કવિનું ઘર ચાલે. સાહેબ, વળતા જયારે અભ્યાસ પૂરો કરીને આવવાનું હતું, વિમાનમાં બેસવાના પૈસા નહોતા, જેમ તેમ કરીને સ્ટીમરની ટિકિટ લીધી, દરિયાઈ માર્ગે મુંબઈ આવ્યા. હરિવંશરાયને મનમાં તો હતું કે આટલા લાંબા સમય પછી હું માદરે વતન જઉં છું, તેજી મારા બંને બાળકોને લઈને બંદર ઉપર મારું સ્વાગત કરવા માટે ઉભી હશે. કવિ ઉતર્યા, બંદર ઉપર કોઈ નહોતું,
ટ્રેનમાં બેઠા અલ્હાબાદ પહોંચ્યા અને અલ્હાબાદ રેલવે સ્ટેશને તેજી બચ્ચન બે નાનકડા બાળકોને લઈને આવ્યા. હરિવંશરાય ધોખો કર્યો કે હું આટલા લાંબા સમય પછી આવતો હતો અને તું મને લેવા મુંબઈ ન આવી. અને ત્યારે તેજી બચ્ચન એટલું જ બોલ્યા હતા કે મારે બહુ આવવું હતું પણ કેવી રીતે આવું, અલ્હાબાદ થી મુંબઈ નું ભાડું નથી ઘરમાં. આ અમિતાભ બચ્ચન ના ઘરની વાત કરું છું મિત્રો. જેમની સંસારમાં વસમી સફર હોતી નથી એમને શું છે જગત એની ખબર હોતી નથી. સાહેબ, ઘણી વખત માણસો કેટલો બધો તેજો દ્વેષ રાખે, આવી આવી ભીષણ ગરીબી, આવી ભીષણ બેકારી. અને હરિવંશરાય જયારે પોતાની કોલેજ પહોંચ્યા તો કોઈએ કોંગ્રેચ્યુલેશન ન કીધું, કોઈએ હાથ ન મિલાયો, કોઈ બોલાવે નહી. હરિવંશરાયને થયું કે આટલો બધો મારો વિરોધ, નોકરી મૂકી દીધી સોમાની માણસે. આઈ વોન્ટ ટુ રિઝાઇન. નોકરી મૂકી દીધા પછી હવે ખાવું શું આ પરિસ્થિતિ. પણ નહેરુ પરિવાર સાથેના સંબંધ એટલા માટે જવાહરલાલ નહેરુએ અંગ્રેજીમાંથી હિન્દીમાંથી અંગ્રેજીનો અને અંગ્રેજીમાંથી હિન્દીનો અનુવાદ કરી શકે એવા અનુવાદક તરીકે ડોક્ટર હરિવંશરાય બચ્ચનને નોકરી આપી જેથી આ ઘર ચાલે. અને 58 વર્ષે નિવૃત્ત થવું પડ્યું. હવે બન્યું એવું, આમાં એક કરુણતા કે જો 12 વર્ષની નોકરી પૂરી ન થાય તો પેન્શન ન બંધાય. 11 વર્ષ 3 મહિના અને 13 દિવસની નોકરી થઈ, પેન્શન નો બંધાણું, પગાર બંધ, પેન્શન બંધ, સરકારી મકાન છોડી દેવાનું અને ભાડાનું મકાન ગોતવાનું. ફરી પાછા આ નહેરુ પરિવાર એની મદદે આવ્યો. લાલબહાદુર શાસ્ત્રી વોઝ પીએમ અને રાષ્ટ્રપતિની ભલામણથી રાજ્યસભાના સદસ્ય નિયુક્ત કર્યા હરિવંશરાય બચ્ચનને. એટલે 67 સુધી, 62 થી 67 સુધી એમને બંગલો મળ્યો, એમને પગાર મળ્યો, આ પરિવાર ભણી શકે, આ છોકરાઓ ભણી શકે એવો એક આશરો મળ્યો. અને પછી ઇન્દિરાજી પ્રાઇમ મિનિસ્ટર બન્યા તો એમણે 5 વર્ષની ટર્મ વધારી દીધી, એટલે 67 થી 72 સુધી પહોંચાડ્યા હરિવંશરાય બચ્ચનને. અને બીજી વખત જ્યારે રાજ્યસભાના સદસ્ય થયા ત્યારે હરિવંશરાયના મનમાં એક જ આશા હતી કે મારો મોટો દીકરો 72 સુધી તો મારે અહીંયા રહેવાનું છે, તો 72માં મારો મોટો દીકરો 30 વર્ષનો થઈ જશે અને એ ભણી લેશે અને પછી ક્યાંક ક્લાર્કની ક્યાંક શિક્ષકની નોકરી કરશે અને એના પગારમાંથી અમારું ઘર હાલશે. આવું એક પિતાએ વિચારેલું 72ની અંદર. અને સાહેબ, 1975 સુધી અત્યંત ગરીબી, અત્યંત અભાવની વચ્ચે આ પરિવાર જીવો, કારણ કે 7 હિન્દુસ્તાની રિલીઝ થયું, સફળ ન થયું. પણ કરવટ બદલે છે સાહેબ, પરિસ્થિતિ કરવટ બદલે છે જાન્યુઆરી 1975માં જ્યારે દીવાર રિલીઝ થયું. 75માં દીવાર આવ્યું અને 75થી શરૂ કરી અને 2003 સુધી 28 વર્ષ જ હરિવંશરાય બચ્ચને સુખના દિવસો જોયા. હરિવંશ પુરાણ વાંચ્યું, હું આ અંધશ્રદ્ધા નથી ફેલાવતો સાહેબ, પણ 5માંથી એકેય છોકરું 96 મહિના નહોતું જીવું, 2 છોકરા તો 96 દિવસ નહોતા જીવા. હરિવંશ પુરાણ વાંચ્યા પછી જન્મેલા હરિવંશરાય 96 વર્ષ જીવા સાહેબ, 96 યર, 1907 થી 2003 સુધી. અને આ છેલ્લા 28 વર્ષ એમણે સુખ જોયું. અને એમાંય બે મોટી આફત વચ્ચે આવી ગઈ, અમિતાભ બચ્ચનની બીમારી જીવલેણ. ત્યારે સતત હોસ્પિટલમાં બેઠા બેઠા હરિવંશરાય રામચરિત માનસ વાંચ્યા કરતા હતા. અને બીજી મોટી આફત એ હતી, બોફોર્સ તોપસોદામાં અમિતાભ ઉપર આરોપ આવ્યો અને કવિ પ્રાર્થના કરતા હતા કે મારો દીકરો નિર્દોષ સાબિત થઈ જાય તો હું સુખ ચેનથી મરી શકું, મારું મોત ન બગડે, મારો છેડો ન બગડે. અને એ પણ થયું, નિર્દોષ સાબિત થયા, બીમારીમાંથી પણ બહાર આવ્યા અમિતાભ.
એક સમય એવો હતો કે મુસાયરામાંથી હરિવંશરાય બચ્ચન આવે અને રાત્રે દીકરો બારણું ખોલે અને ત્યારે બાપ થાકેલો એમ કે બેટે પૈસા કમાના બહુત કઠિન કામ હે. અને પછી સમય એવો આવ્યો કે શૂટિંગમાંથી અમિતાભ રાત્રે આવે અને બાપ બારણું ખોલે અને દીકરો એમ કે પિતાજી પૈસે કમાના બહુત આસાન કામ હે. સાહેબ આ ભરોસો કરવા જેવી વસ્તુ નથી પૈસા. અને એટલા માટે 12 ઓક્ટોબર 2017 થી આ સફેદ કપડા પહેરીને પ્રતિજ્ઞા કરી કે જીવું ત્યાં સુધી એક રૂપિયો ઘરે લાવું તો બ્રાહ્મણ નો દીકરો નહીં. કારણ કે આ ભરોસો કરવા જેવી નથી, આ બહુ ચંચળ છે સાહેબ. આનો ભરોસો ન થાય, આ ક્યારેક છાપરા વગર ના કરી નાખે. એના કરતા આપણી ખુમારી, આપણી ખુદારી, આપણી મોજ, આ બધું જીવીએ ત્યાં સુધી અખંડ રહેવું જોઈએ. 2003 ની સાલ 18 જાન્યુઆરી હરિવંશરાય બચ્ચને અંતિમ શ્વાસ લીધા. 400 પોલીસ અને 100 પ્રાઇવેટ સિક્યુરિટી સુરક્ષાકર્મી, 500 માણસો તો ટોળાને કાબુ રાખવા માટે પ્રયાસ કરતા હતા. સાહેબ આ 2003 ની વાત કરું છું. કવિ ગુજરી જાય ને તો 500 માણસો સ્મશાન યાત્રામાં ન હોય, એના બદલે 500 તો આ ટોળાને કાબુમાં રાખવા માટે થઈને પ્રયાસ કરતા હતા. ને મોર દેન 5000 પીપલ, 5000 કરતા વધારે માણસો સ્મશાન યાત્રાની અંદર હતા. પણ સાહેબ કરુણતા સાથે મારે કહેવું પડશે કે 5000 માણસ મધુશાલાના કવિની સ્મશાન યાત્રામાં નહોતા, સુપરસ્ટારના પિતાની સ્મશાન યાત્રામાં આવ્યા હતા. 4 ચેનલ ઉપરથી લાઈવ ટેલિકાસ્ટ, અત્યારે તો 40 ચેનલ ઉપરથી આવે, શું મોટી વાત છે સાહેબ. પણ 2003 માં એની સ્મશાન યાત્રા કવિની 4 ચેનલ ઉપરથી લાઈવ ટેલિકાસ્ટ થઈ. જુહુના સ્મશાનની અંદર અમિતાભ બચ્ચને એમના પિતાશ્રીને મુખાગ્નિ આપ્યો અને બનારસના દશાશ્વમેઘ ઘાટ ઉપર કવિના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું. અને આ રીતે આ આખી એક મહામાનવની યાત્રા, સંઘર્ષમય યાત્રા આ રીતે પૂરી થઈ. મિત્રો હવે છેલ્લી 4 રૂપાઈ ઝડપથી હું બોલી જઉં અને 4 જ મિનિટમાં આ કાર્યક્રમને પૂરો કરી. કારણ કે આ રૂબાયો છે ને એ જીવનના અંતમાં લખેલી અને થોડી આમ વિવાદાસ્પદ લાગે, અતિશયોક્તિ લાગે, પણ આ રૂબાઈની પણ એક મજા છે સાહેબ. છેલ્લી 4 રૂબાઈ કવિ અંતિમ દિવસોમાં જે લખેલી. મારા હોઠ ઉપર હો અંતિમ ચીજન તુલસી દલ હાલા. હું મરી જઉં તો તુલસીનું પાંદડું ન મૂકતા દારૂના 2 ટીપા મૂકી દેજો. મારા હોઠ ઉપર હો અંતિમ ચીજન તુલસી દલ હાલા. મારી જીભ ઉપર હો અંતિમ ચીજન ગંગા જળ મદિરા. મારા સબ પાછળ ચાલો તો ખાસ રાખજો યાદ તમે, રામ નામ છે સત્ય ન કહેજો. આપણે બોલીએ ને રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે. કવિ એમ કહે છે કે રામ નામ છે સત્ય ન કહેજો, કહેજો સાચી મધુશાલા. રામ નામ છે, આમાં કોઈ રામનો વિરોધ નથી હો, કારણ કે રામચરિત માનસ સતત આ પરિવારને વારસામાં મળેલું, રામ પ્રત્યેની શ્રદ્ધા એ પણ વારસામાં મળેલી. મેં કીધું ને અમિતાભની બીમારી વચ્ચે રામચરિત માનસ જ વાંચ્યા કરે, પણ આ કવિતા કવિતાની જગ્યાએ છે, કવિની પોતાની શ્રદ્ધા એ જુદી જગ્યાએ છે. મારા સબ પર એ જરડે હો જેના આંસુમાં મદિરા. આહ ભરે એ જે હો સુરભિત મદિરા પીને મતવાલા. હવે મોજ જોજો સાહેબ. આપે કાંધ મને એ જેના ચરણ લથડિયા ખાતા હો. મારી નનામીને કાંધ ઈ જ આપે જે 2 પેગ નાખી નાયો. આપે કાંધ મને એ જેના ચરણ લથડિયા ખાતા હો, અને બળું એવા ઠેકાણે જ્યાં એક સમય હો મધુશાલા.
સ્મશાનમાં બાળવાની જરૂર નથી, ક્યાંક પીઠું હોય ને પછી નેસ્ત નાબૂદ થઈ ગયું હોય તો ત્યાં બાળજો એટલે તરત મોક્ષ. અને ચિતા પર તમે રેડજો પાત્ર ન ઘીનું પણ પ્યાલા, શ્રી ફળ બાંધો ચાર તમે તો જળ બદલે મયથી ભરવા, વારસદારો શ્રાદ્ધ કરો જો મારું તો એવું કરજો. કેવું શ્રાદ્ધ? કે પીવા વાળાને બોલાવી ખોલી દેજો મધુશાલા, પીવા વાળાને બોલાવી ખોલી દેજો મધુશાલા. અને હાલો, અને ચિતા પર તમે રેડજો પાત્ર નગીનું પર પ્યાલા, શ્રી ફળ બાંધો ચાર તમે તો જળ બદલે મયથી ભરવા, વારસદારો શ્રાદ્ધ કરો જો મારું તો એવું કરજો, પીવા વાળાને બોલાવી ખોલી દેજો મધુશાળા. આ 139 રૂબાઈમાંથી મને ગમતી થોડી રૂબાઈઓ મેં રજૂ કરી, કવિની જીવન ઝરમર રજૂ કરી. અને આ ગોપાલભાઈ માખડિયાએ પ્રગટ કરેલું પુસ્તક મધુશાલા, મને વિચાર આવ્યો કે આ મારે આ કોને અર્પણ કરવું. અને પછી એક રૂબાઈ સંજુભાઈ મેં લખી, આ મારી મૌલિક રૂબાઈ સાથે આજનો કાર્યક્રમ પૂરો, અને એ પણ હિન્દીમાં લખી. આ પુસ્તક મેં જેને અર્પણ કર્યું એનો ફોટો છે, અને એની નીચે આ મારી લખેલી ચાર લીટીની રૂબાઈ છે હિન્દીમાં. નભ મે હિન્દી ચલચિત્રો કે તારક જો સબસે ન્યારા, ગાંવ શહર આબાલ વૃદ્ધ મે લગતા જો સબકો પ્યારા, મધુશાલા કે સર્જક કા સુંદર સર્વોત્તમ સર્જન હો, અર્પણ હૈ અમિતાભ આપકો યહ ગુજરાતી મધુશાલા, અર્પણ હૈ અમિતાભ આપકો યહ ગુજરાતી મધુશાલા. આ મધુશાલા અમિતાભ બચ્ચનને અર્પણ કરી, અને માફ કરજો બરાબર 9 ટકોરા પડી ગયા છે, મેં થોડો વિલંબ કર્યો છે પણ મને એ ચડી ગયો હતો, પીતો નથી પણ આ ભાઈએ કીધું ને ઉદ્ઘોષકે કે દરેક વસ્તુનો એક નશો હોય છે, એમ સાહિત્યનો પણ એક નશો છે. અને મેં કીધું એમ આ જે 10-12 નામ મેં લીધા બધા જ ભાવક છે, પણ મેં શરૂઆતમાં જે 10-12 નામ લીધા ને એ જો બેઠા નહોત નો તો આટલો ચીડો નહોત. એટલે આ બધા જે કલાકારો લેખકો કવિઓ મારા આમંત્રણને માન આપીને આવ્યા છે એ બધાનો હૃદયથી આભાર, રાજકોટ નાગરિક બેંકનો દિલથી આભાર કે એણે આ રીતે મને મોકળું મેદાન આપી અને મધુશાલા વિશે મારા વિચારો વ્યક્ત કરવાની તક આપી. આદરણીય જ્યોતિન્દ્ર મામા, ચેરમેન શ્રી ઠાકર સાહેબ ને, વાઇસ ચેરમેન અને બધા જે આગેવાનો છે, ગોપાલભાઈ માકડિયા, તમામનો હૃદયથી આભાર. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. સરસ સંગીતમય મધુશાલાની રૂબાઈઓમાં આપણે સૌ પણ આ નશામાં તરબોળ થઈ ગયા હતા, એટલે જ્યારે જ્યારે હવે આપણે મધુશાલાને યાદ કરશું ત્યારે આપણે જગદીશભાઈને પણ યાદ કરશું. અને ઉમર ખયામના શબ્દોમાં એમની રૂબાઈનું ગુજરાતી અનુવાદ મુજબ કહું તો, મોત આવે એ પ્રથમ હું પીવા ચહું છું એટલી, મોત આવે એ પ્રથમ હું પીવા ચહું છું એટલી, કે મગ મગે મારી રજ રજે મગ કે મગ મગે મારી રજે રજે રજ એ મધુર ખુશ્બુ થકી, કે કો પ્યાસો મદિરા ભક્ત જો અહીં આવી ચડે, કે કો પ્યાસો મદિરા ભક્ત જો અહીં આવી ચડે, મસ્ત બની ઝૂમી ઉઠે મારી કબરની મહેકથી. 55માં મણકાનો અંત કરતા હું બેંક વતી બેંકના ડિરેક્ટર શ્રી દીપકભાઈ મકવાણા અને 52જીભાઈ મેતલિયાને આમંત્રણ આપું કે તેઓ મંચ પર આવે અને સરનું પુસ્તક અને ખાદીના રૂમાલ વડે અભિવાદન કરે.
અને જગદીશભાઈ કીધું એમ મધુશાલાનું ગુજરાતી આવરણ પ્રવીણ પ્રકાશનના માધ્યમથી 30% ડિસ્કાઉન્ટથી અહીં બહાર ઉપલબ્ધ જ છે. 250 રૂપિયાનું પુસ્તક આજે અહીં 160 રૂપિયામાં અવેલેબલ છે, તથા સરના અન્ય પુસ્તકો જે છે એ પણ 50% ડિસ્કાઉન્ટથી અવેલેબલ છે. તો આપ સૌ એને માણીએ, અને છૂટા પડતા પહેલાં આપણે સૌ બહાર અલ્પાહાર જે રાખેલો છે એમનો સ્વાદ માણશું. આવતી વખત ફરીથી મળશું. અસ્તુ, આભાર, શુભરાત્રી.